नमस्ते। तो आपनो सदा सर्वदा कविता कार्यक्रम नो आ बीजो भाग जेमा हवे आपणे कवितानी वात करीशुं। आजे एक कवि संमेलन आपणे अहींया आयोजित कर्युं छे अने आजे आ कवि संमेलन AILF ना भाग रूपे छे। अहींया ઘણા લોકોને પ્રશ્ન થશે કે આ કવિ સંમેલનમાં પાછું હું સંચાલન પણ કરવા લાગુ જાતે જાતે જ, તો એવું કેમ થાય છે? પણ મારો એક જ હેતુ છે કે બને એટલો ઓછો સમય સંચાલક લે અને સૌથી વધારે સમય કવિઓને મળે। એટલે હું માનતો નથી કે કોઈ પણ બે કાવ્ય પઠનની વચ્ચે એક મિનિટથી વધારે હું લઈશ। આઈ વિલ ટેક હાર્ડલી 1 મિનિટ। પણ એ પહેલાં એક મને મજાની વાત યાદ આવી એટલે કહું, US એક કાર્યક્રમ ચાલો ગુજરાતમાં થયેલો, વિનોદ ભટ્ટ ને બધા હતા ત્યારે, તો બધું એક કવિ મિત્ર હતા એમણે સંચાલન કરેલું અને એટલું બધું લાંબુ સંચાલન થયું। પછી કાર્યક્રમ પતી ગયો એટલે એમણે વિનોદભાઈને પૂછ્યું કે કેવું રહ્યું સંચાલન? એમણે કહ્યું સંચાલન તો બરાબર હતું, પણ કહે છે કે આ ડ્રોઈંગ રૂમ કરતાં બાથરૂમ મોટો હતો। કે એ પ્રશ્ન થઈ ગયો, એટલે આપણે એવું નથી થવા દેવું। શરૂઆત આપણે કરીશું આજના કાર્યક્રમની નવોદિત જે કવિઓ છે આપણી સાથે એમનાથી। કેટલાક કવિઓ આપણી સાથે અહીંયા જે છે એમાંથી તમને દેખાશે કે એક આખી 3 થી 4 પેઢી એક સાથે અહીંયા છે, જે તદ્દન નવોદિત કવિઓ છે, વચ્ચેની પેઢી છે, આજની છે અને આપણા પૂર્વસૂરીઓ અત્યારે જે કહેવાય આપણા રાજેન્દ્ર શુક્લ જેવા કવિઓ પણ અહીંયા છે। એક શેર છે કે બે વજ દીવાર પર ઇલ્ઝામ હે બટવારે કા, આ કવિઓના જગતની વાત છે કે બે વજ દીવાર પર ઇલ્ઝામ હે બટવારે કા, લોગ મુદ્દતો એક કમરે મેં અલગ રહેતે હૈ। તો આપણે શરૂઆત કરીશું જુગલ દરજી, જે આપણા ખૂબ આશાસ્પદ નવોદિત કવિ છે એમનાથી, અને એમનો શેર છે એનાથી અમને હું કાવ્ય પઠન માટે નિમંત્રણ આપું કે જોઈ ગરીબીને તપેલી બોલી, કે જોઈ ગરીબીને તપેલી બોલી કે આ પથ્થરોને બાફી શકાતા હોત તો। જુગલ દરજી અત્રે પધારેલ તમામ મિત્રો અને મંચસ્થ કવિઓને વંદન। કવિતાથી જ વાત કરીશ, 2-3 શેર અને પછી ગઝલ। શેર છે કે અફસોસ એક કાયમ મનમાં રહી જવાનો, અફસોસ એક કાયમ મનમાં રહી જવાનો, ચાહી નથી શક્યો હું તમને ગઝલની માફક, ચાહી નથી શક્યો હું તમને ગઝલની માફક। શેર છે કે સહેજ ઉઘાડા કર્યા શું જખમને, સહેજ ઉઘાડા કર્યા શું જખમને, કેટલાય નખ અધીરા થઈ ગયા। સહેજ થેન્ક યુ સહેજ ઉઘાડા કર્યા શું જખમને, કેટલાય નખ અધીરા થઈ ગયા। શેર છે કે અમે વાલથી એને છાતીએ ચાપી ને પોતાની માનીને મોટી કરી છે, અમે વાલથી એને છાતીએ ચાપી ને પોતાની માનીને મોટી કરી છે, ઉદાસીને નવજાત બાળકની માફક અહીં કોઈ મૂકીને ચાલ્યું ગયું તું, અમે વાલથી એને છાતીએ ચાપીને પોતાની માનીને મોટી કરી છે, ઉદાસીને નવજાત બાળકની માફક અહીં કોઈ મૂકીને ચાલ્યું ગયું તું। આભાર। ગઝલ છે કે કાજલ નથી થવાતું કુંતલ નથી થવાતું, કાજલ નથી થવાતું કુંતલ નથી થવાતું, તારા સ્વરૂપ જેવું અદ્દલ નથી થવાતું, તારા સ્વરૂપ જેવું અદ્દલ નથી થવાતું। ને શેર છે કે સૌને લઈને સાથે છે વિસ્તરી જવાનું, સૌને લઈને સાથે છે વિસ્તરી જવાનું, ઉગી જવાથી ખાલી જંગલ નથી થવાતું,
આભાર કે સૌને લઈને સાથે છે વિસ્તરી જવાનું ઉગી જવાથી ખાલી જંગલ નથી થવાતું ને ડગલે ને પગલે સાચી ઓળખ થતી રહે છે ડગલે ને પગલે સાચી ઓળખ થતી રહે છે ભૂલી જવાથી જગને પાગલ નથી થવાતું ભૂલી જવાથી જગને પાગલ નથી થવાતું ને શેર છે કે ઋતુ ને રાગની પણ ગત રાખવી પડે છે ઋતુ ને રાગની પણ ગત રાખવી પડે છે તીણા અવાજે ટૌકી કોયલ નથી થવાતું તીણા અવાજે ટૌકી કોયલ નથી થવાતું ને તારા નસીબ નો હું એવો ઉજાસ છું કે તારા નસીબ નો હું એવો ઉજાસ છું કે પ્રગટી નથી શકાતું ઓઝલ નથી થવાતું અને આ શેર પર જરા ધ્યાન આપજો કે અવશેષમાંય તારા છે સભ્યતા જરૂરી અવશેષમાંય તારા છે સભ્યતા જરૂરી ખંડેર તો થવાશે લોથલ નથી થવાતું આભાર કે અવશેષમાંય તારા છે સભ્યતા જરૂરી ખંડેર તો થવાશે લોથલ નથી થવાતું બીજી ગઝલ કે એનાથી મોટી શું બરકત ઘરમાં આવે એનાથી મોટી શું બરકત ઘરમાં આવે સારું એક પુસ્તક જ્યારે કુરિયરમાં આવે એનાથી મોટી શું બરકત ઘરમાં આવે સારું એક પુસ્તક જ્યારે કુરિયરમાં આવે ને રૂપાંતરણની ઘટના છે આ બીજું કંઈ નહીં રૂપાંતરણની ઘટના છે આ બીજું કંઈ નહીં ગામાથી છૂટી પીડા હળદરમાં આવે રૂપાંતરણની ઘટના છે આ બીજું કંઈ નહીં ગામાથી છૂટી પીડા હળદરમાં આવે ને સ્પર્શું છું થેન્ક યુ સ્પર્શું છું જે રીતે ખાલી જગ્યા તારી સ્પર્શું છું જે રીતે ખાલી જગ્યા તારી ક્યાંથી કોઈ રૂસ પછી બિસ્તરમાં આવે ને ના ચાહું રથ હાથી ઘોડા તીર કામઠા ના ચાહું રથ હાથી ઘોડા તીર કામઠા છાતી જેવું બળ ખાલી બખ્તરમાં આવે છાતી જેવું બળ ખાલી બખ્તરમાં આવે ને એમ ગઝલની આવરદામાં દિવસ વધે છે એમ ગઝલની આવરદામાં દિવસ વધે છે એક છોકરી જ્યારે પણ સત્તરમાં આવે એમ ગઝલની આવરદામાં દિવસ વધે છે એક છોકરી જ્યારે પણ સત્તરમાં આવે ગઝલ છે કે હું જે ધારું એ કોઈ દિવસ થાય ના હું જે ધારું એ કોઈ દિવસ થાય ના દુઃખ આ ચારે કોરથી વેરાય ના ને દમ હજી દરિયામાં ક્યાં છે એટલો દમ હજી દરિયામાં ક્યાં છે એટલો તું ડૂબાડી દે તો કંઈ કહેવાય ના ને નગ્ન ઊભું છે યુગોથી એ અહીં નગ્ન ઊભું છે યુગોથી એ અહીં સત્ય કોઈ વસ્ત્રથી ઢંકાય ના ને લાગણી ઉપર નર્યા રોલર ફરે લાગણી ઉપર નર્યા રોલર ફરે વાતનો ડામર બધે પથરાય ના ને શેર જોજો કે બૂટની દોરીની જેમ જ જિંદગી બૂટની દોરીની જેમ જ જિંદગી એક ગાંઠે કોઈથી બંધાય ના બૂટની દોરીની જેમ જ જિંદગી એક ગાંઠે કોઈથી બંધાય ગઝલ છે કે આંખ પર તોડાતું ભારણ ઊંઘવા દેતું નથી આંખ પર તોડાતું ભારણ ઊંઘવા દેતું નથી ને જાગતા રહેવાનું ડાપણ ઊંઘવા દેતું નથી થેન્ક યુ કે આંખ પર તોડાતું ભારણ ઊંઘવા દેતું નથી ને જાગતા રહેવાનું ડાપણ ઊંઘવા દેતું નથી ને હાફ લઈને થાક લઈને હું સતત દોડ્યા કરું હાફ લઈને થાક લઈને હું સતત દોડ્યા કરું આંખમાં ઉગેલું એક રણ ઊંઘવા દેતું નથી આંખમાં ઉગેલું એક રણ ઊંઘવા દેતું નથી ને શેર છે કે યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે શસ્ત્ર પણ સુતા જ છે યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે શસ્ત્ર પણ સુતા જ છે પણ હજુ અંદરનું હણહણ ઊંઘવા દેતું નથી
आभार के युद्ध पूरु थई चुक्यु छे, शस्त्र पण सुताज छे, पण हजू अंदर नु हणहण ऊंघवा देतु नथी, ने जीव चोंट्यो छे हजू खींटी ऊपरना चींथरे। शुक्रिया। के जीव चोंट्यो छे हजू खींटी ऊपरना चींथरे, के नवु नकोर पेरण ऊंघवा देतु नथी, ने के वात आवीने फरीथी त्यांज अटकी जाय छे। વાત આવીને ફરીથી ત્યાં જ અટકી જાય છે, વાર્તાનું છેલ્લું પ્રકરણ ઊંઘવા દેતું નથી। આભાર। પ્રિન્ટર દિલે રાખી શકાતા હોત તો, પ્રિન્ટર દિલે રાખી શકાતા હોત તો, ગમતા સ્મરણ છાપી શકાતા હોત તો, ને કઈ કેટલાય સ્વાદ પારખવા મળે, કઈ કેટલાય સ્વાદ પારખવા મળે, સંબંધ પણ ચાખી શકાતા હોત તો, સંબંધ પણ ચાખી। આભાર। આભાર। કઈ કેટલાય સ્વાદ પારખવા મળે, સંબંધ પણ ચાખી શકાતા હોત તો, ને જોઈ ગરીબી ને તપેલી બોલી કે, જોઈ ગરીબી ને તપેલી બોલી કે, આ પથ્થરો બાફી શકાતા હોત તો। આભાર। જોઈ ગરીબી ને તપેલી બોલી કે, આ પથ્થરો બાફી શકાતા હોત તો, ને કારણ તપાસી પોસ્ટમોર્ટમ પણ કરું, કારણ તપાસી પોસ્ટમોર્ટમ પણ કરું, આ આંસુ જો કાપી શકાતા હોત તો, આંસુ જો કાપી શકાતા હોત તો। ને શેર છે કે પેટ્રોલની માફક આ બળતા શ્વાસને, પેટ્રોલની માફક આ બળતા શ્વાસને રિઝર્વમાં રાખી શકાતા હોત તો, પેટ્રોલની માફક આ બળતા શ્વાસને રિઝર્વમાં રાખી શકાતા હોત તો। ગઝલ છે કે ના પાડીતી ને કે આવો નહીં કરવાનો, ના પાડીતી ને કે આવો નહીં કરવાનો, ખુશ્બુનો જ્યાં ત્યાં ફેલાવો નહીં કરવાનો, ને દીવો છે, દીવો છે તો દીવો થઈને સળગ્યા કરને, દીવો છે તો દીવો થઈને સળગ્યા કરને, સૂરજ બુરજનો ભાઈ દાવો નહીં કરવાનો। આભાર। કે દીવો છે તો દીવો થઈને સળગ્યા કરને, સૂરજ બુરજનો ભાઈ દાવો નહીં કરવાનો, ને પગ, પગ તો એના સ્વભાવ મુજબ ચાલી નીકળે, પગ તો એના સ્વભાવ મુજબ ચાલી નીકળે, અડધે પહોંચીને પસ્તાવો નહીં કરવાનો, પગ તો એના સ્વભાવ મુજબ ચાલી નીકળે। આભાર। આભાર। પગ તો એના સ્વભાવ મુજબ ચાલી નીકળે, અડધે પહોંચીને પસ્તાવો નહીં કરવાનો, ને તારે આવી ખિસ્સામાં હક મૂકવો પડશે, તારે આવી ખિસ્સામાં હક મૂકવો પડશે, હાથ ધરી હું લાવો લાવો નહીં કરવાનો, કે તારે આવી ખિસ્સામાં હક મૂકવો પડશે, હાથ ધરી હું લાવો લાવો નહીં કરવાનો, ને રાત પડી છે એની તો મર્યાદા રાખો, રાત પડી છે એની તો મર્યાદા રાખો, આંખોની ફરતે ગેરાવો નહીં કરવાનો। હવે એક ગીત લેવું છે લાસ્ટ। આમ તો કવિએ ગીત માટે કોઈ પણ પ્રકારની સંકલ્પના બાંધવાની ના હોય, ભાવકને જે સમજાય, પણ મારે સ્પેશિયલ આ માટે એક વાતાવરણ બાંધવું છે। એક એવી છોકરીના લગ્ન લેવાઈ રહ્યા છે, 3-4 દિવસમાં એના લગ્ન છે, એના ભાઈઓ કોઈ ઘટનામાં કોઈ કાળે અવસાન પામે છે, અને એક પ્રકારે લઘુતા ગ્રંથિ અનુભવી રહી છે, અને એનો ઉભરો ઠાલવે છે। ગીત છે કે તાંબાના બેડા પર લખજો રે નામ, મારા મૈયરની છેલ્લી નિશાની રે સઈ, તાંબાના બેડા પર લખજો રે નામ,
મારા મૈયરની છેલ્લી નિશાની રે સહી સાત સાત વીર ચડ્યા કાળની થપેટે ને માડીની કુખે હું નાની રે સહી સાત સાત વીર ચડ્યા કાળની થપેટે ને માડીની કુખે હું નાની રે સહી ને અંતરા જોજો કે આયખાની રાખથી ઉટકીને માડીએ દીધું છે જગમગતું બેડું રે સહી આયખાની રાખથી ઉટકીને માડીએ દીધું છે જગમગતું બેડું રે સહી ને બાપાએ મણમણના નિશાસે મોકલ્યું છે સાસરીએ માનભેર તેડું રે સહી આયખાની રાખથી ઉટકીને માડીએ દીધું છે જગમગતું બેડું રે સહી ને બાપાએ મણમણના નિશાસે મોકલ્યું છે સાસરીએ માનભેર તેડું રે સહી એક ડગલુંએ માંડું તો દરિયો ભરાય એવી લોહી જાણ પગની બે પાની રે સહી તાંબાના બેડા પર લખજો રે નામ મારા મૈયરની છેલ્લી નિશાની રે સહી બીજો અંતરા છે કે પીળો ચળકાટ થયો ફિક્કો રે સાવ હવે અંદરથી ખખડું છું બોદી રે સહી પીળો ચળકાટ થયો ફિક્કો રે સાવ હવે અંદરથી ખખડું છું બોદી રે સહી ને જળતો જુવાન જોધ આંખોનું ક્યારનું એ લઈ ગયું છે ક્યાંક કોઈ ખોદી રે સહી કે પીળો ચળકાટ થયો ફિક્કો રે સાવ હવે અંદરથી ખખડું છું બોદી રે સહી જળતો જુવાન જોધ આંખોનું ક્યારનું એ લઈ ગયું છે ક્યાંક કોઈ ખોદી રે સહી ને કાઢીને લાજ મારા ચહેરાની રેખાઓ રાખી છે જેમ તેમ છાની રે સહી તાંબાના બેડા પર લખજો રે નામ મારા મૈયરની છેલ્લી નિશાની રે સહી આભાર જુગલભાઈ શિક્ષક છે એટલે એમણે એમના પિરિયડની સાથે એક્સ્ટ્રા પિરિયડ પણ લઈ નાખ્યો પણ સમય આપણે થોડો બધાએ જાળવવો પડશે દરેક કવિને 12 મિનિટનો સમય મળે છે હવે પછીના જે કવિ છે એ પણ આપણી નવી પેઢીના બહુ જ આશાસ્પદ કવિ છે વિરલ દેસાઈ એ જ્હોન એલિયાના બહુ જ મોટા ચાહક છે એટલે તમે ફેસબુક ઉપર ને બધે જોતા હશો જ્હોન એલિયા વિશે બધી વાતો લખતા હોય છે એટલે એમને મારે એમને માટે આ જ્હોન એલિયાનો જ શેર એમને હું અર્પણ કરું છું જ્હોન એલિયા કહે છે કે મુજસે મિલને આયે હૈ આપ મુજસે મિલને આયે હૈ આપ બેઠીએ મેં બુલા કે લાતા હું તો એ જ્હોન એલિયાના ચાહક છે એ પોતે પણ ઘણી સુંદર ગઝલો લખે છે એમનો એક નાનકડો શેર કહી અને એમને કાવ્યપાઠ માટે નિમંત્રણ આપું આ બધા સૂરજ અને દીવાની અને આજ્ઞા અને સૂરજની બધી ઘણી બધી વાતો ગઝલોમાં થાય છે પણ એમણે એક જુદી રીતે આ વાત મૂકી છે કે કાલ દીવાએ દારૂ પીધો કાલ દીવાએ દારૂ પીધો ખુદને પાછો સૂરજ કીધો વિરલ દેસાઈ બહુ થાકી ને હારી ને હું તારી પાસ આવ્યો છું ગઝલ તું સાચવી લેજે બહુ વેઠી વિતાવીને હું તારી પાસ આવ્યો છું ગઝલ તું સાચવી લેજે હતો ઈશ્વર હતી દુનિયા હતા લોકો પણ સતત નહોતા હતો ઈશ્વર હતી દુનિયા હતા લોકો પણ સતત નહોતા બધું સમજી વિચારીને હું તારી પાસ આવ્યો છું ગઝલ તું સાચવી લેજે ગઝલ છે જો જંખ ના મરી જશે તો વાર્તા પતી જશે જો જંખના મરી જશે
तो वार्ता पती जशे ने जीव जड़ हड़ी जशे तो वार्ता पती जशे। तू हाँ के ना कहे नहीं छे त्यां सुधी मजा मजा। अक्षय तू हाँ के ना कहे नहीं छे त्यां सुधी मजा मजा। जवाब जो मड़ी जशे तो वार्ता पती जशे। तू हाँ के ना कहे नहीं छे त्यां सुधी मजा मजा। जवाब जो मड़ी जशे तो वार्ता पती जशे। ने बधा कहे छे आपणी कथा मां दर्द खूटशे। बधा कहे छे आपणी कथा मां दर्द खूटशे ने दर्द जो खूटी जशे तो वार्ता पती जशे। बधा कहे छे आपणी कथा मां दर्द खूटशे ने दर्द जो खूटी जशे तो वार्ता पती जशे। ने पारता परा नथी खबर कशी तने ए वार्तानो प्राण छे। नथी खबर कशी तने ए वार्तानो प्राण छे। बधी खबर पड़ी जशे तो वार्ता पती जशे। बधी खबर पड़ी जशे तो वार्ता पती जशे। ने आ वार्ता पती जवी बहु जरूरी छे विरल। आ वार्ता पती जवी बहु जरूरी छे विरल। कशु सतत टकी जशे तो वार्ता पती जशे। गजल छे काल दीवाए हवे आवे छे नजीक लाई दू थो मने आ माइक थी थोड़ू दूर रहेवू गमे। काल दीवाए दारू पीधो ने खुद ने पाछो सूरज कीधो। एक अनाड़ी नावे आवी दरियो आखो माथे लीधो। रस्ताना पत्थर छो है ने तो आवे ने रस्तो चींदो। रस्ताना पत्थर छो है ने तो आवे ने रस्ते रस्तो चींदो। माणस हो के पक्षी वीरल पाखो आवी विंधो विंधो। माणस हो के पक्षी वीरल पाखो आवी विंधो विंधो। हवे पछीनु याद नहीं जोवो पड़शे। अहीं तेजस भाई छे अने चैतालीनी पर फरमाई छे तो हूँ आम गीत वांचतो नथी पण एक गीत छे के काड़ियू काढ़ीने हवे पानेतर पहेरो तो ऊंडा उतरी जाशे गा। काड़ियू काढ़ीने हवे पानेतर पहेरू तो ऊंडा उतरी जाशे घा। मने बीजे ना घघरावीश बा। काड़ियू काढ़ीने हवे पानेतर पहेरू तो ऊंडा उतरी जाशे घा। मने बीजे ना घघरावीश बा। ने खिलवानू आव्यू तो खिलियाता जोड़े। हवे खरवानू आव्यू ते खरशू। खिलवानू आव्यू ता खिलियाता जोड़े ने हवे खरवानू आव्यू ते खरशू। मारी या जात ऊपर झाखप ना लागे जो एक भव मा बे बे भव करशू। खिलवानू आव्यू तो खिलियाता जोड़े हवे खरवानू आव्यू ते खरशू। मारी या जात ऊपर झाखप ना लागे जो एक 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 भव मा बे बे भव करशू। तड़की ने छाईड़ी तो आवे तू एना थी घबराईश ना। काड़ियू ओढ़ीने हवे जीतर वेढ़ारशू। मने बीजे ना घघरावीश बा। गजल छे प्रथम खूपी जवानू स्वप्न आव्यू तू पछी उगी जवानू स्वप्न आव्यू तू। प्रथम खूपी जवानू स्वप्न आव्यू तू पछी उगी गयानू स्वप्न आव्यू तू। रमकड़ा तू नवा लावी थी ज्यारे मने टूटी जवानू स्वप्न आव्यू तू। रमकड़ा तू नवा लावी थी ज्यारे मने टूटी जवानू स्वप्न आव्यू तू। ने उदासी वात कहूँ गुस्से थती नहीं। उदासी वात कहूँ गुस्से थती नहीं। उदासी वात कहूँ गुस्से थती नहीं।
મને સુખી થયાનું સ્વપ્ન આવ્યું હતું. ઉદાસી વાત કહું, ગુસ્સે થતી નહીં. મને સુખી થયાનું સ્વપ્ન આવ્યું તું ને પાંજરા લવ્યું તને કિંતું, પાંજરા લવ્યું તને કિંતું, મને ઉડી જવાનું સ્વપ્ન આવ્યું તું. પાંજરા લવ્યું તને કિંતું, મને ઉડી જવાનું સ્વપ્ન આવ્યું તું. ખુલાસા આપતા હાંફી જવાયું તું, ખુલાસા આપતા હાંફી જવાયું તું, તમે પૂછી રહ્યાનું સ્વપ્ન આવ્યું તું. ખુલાસા આપતા હાંફી જવાયું તું, તમે પૂછી રહ્યાનું સ્વપ્ન આવ્યું તું, ને પછી હું ઊંઘવું ભૂલ્યો વિરલ, પછી હું ઊંઘવું ભૂલ્યો વિરલ, તને ભૂલી જવાનું સ્વપ્ન આવ્યું તું. ગઝલ છે એ, પધારે કે પછી એ ના પધારે, એ પધારે કે પછી એ ના પધારે, યાદને કો બારણા તો ના પછાડે. એ પધારે કે પછી એ ના પધારે, યાદને કો બારણા તો ના પછાડે, ને આ સરળ રસ્તા તો નથી ગમતા મને, આ સરળ રસ્તા નથી ગમતા મને, તો આ સરળ રસ્તા નથી ગમતા મને, તો કોઈ પથ્થરને કહો કે ઠોકર લગાડે. આ સરળ રસ્તા નથી ગમતા મને, તો કોઈ પથ્થરને કહો કે ઠોકર લગાડે, ને હું ગમાડું છું તને છે કારણો પણ, હું ગમાડું છું તને છે કારણો પણ, તું એક દે કારણ કા મને ના ગમાડે, તું એક દે કારણ કા મને ના ગમાડે, હું ગમાડું છું તને છે કારણો પણ, તું એક દે કારણ કા મને ન ગમાડે. એ પધારે કે પછી એ ના પધારે, યાદને કો બહારણા તો ના પછાડે. અને છેલ્લી ગઝલ, કોઈ કડી શક્યું ના એ દ્વારની ઉદાસી, કોઈ કડી શક્યું ના એ દ્વારની ઉદાસી, એને ગળી ગઈ છે ઘર બહારની ઉદાસી. કોઈ કડી શક્યું ના એ દ્વારની ઉદાસી, એને ગળી ગઈ છે ઘર બહારની ઉદાસી, ને અવસરના જોશ કરતા એ હોય છે વધારે, અવસરના જોશ કરતા એ હોય છે વધારે, અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી. અવસરના જોશ કરતા એ હોય છે વધારે, અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી. નવા આ ગઝલ અહીંયા પતાવીને છેલ્લે મારે જે બે શેર કહેવા છે નવા, એ બે શેર કહીને મારી વાત પતાવું છું. કે હૃદય થાક્યું જે સમજાવી, કશું સમજે નહીં એ તો, હૃદય થાક્યું જે સમજાવી, કશું સમજે નહીં એ તો, કપાતર આંખ પાકી છે ફક્ત એને જ જોવે છે. હૃદય થાક્યું જે સમજાવી, કશું સમજે નહીં એ તો, કપાતર રાખ પાકી છે ફક્ત એને જ જોવે છે. અહીં આવી જવાના દુઃખને જાણી જાય છે તેથી, અહીં આવી જવાના દુઃખને જાણી જાય છે તેથી, જગતમાં આવનારાઓ તરત આવીને રોવે છે. અહીં આવી જવાના દુઃખને જાણી જાય છે તેથી, જગતમાં આવનારાઓ તરત આવીને રોવે છે. થેન્ક યુ. સામાન્ય રીતે ગઝલો જ ખૂબ લખાય છે અત્યારે, એટલે ક્યારેક ગીત કવિ હોય તો એનો પણ એક આનંદ હોય છે આપણને ગીતો સાંભળવાનો. એક પહેલાં હું એક ઉર્દુમાં એક નાનકડા મુક્તક જેવી બે શેરની વાત કરું અને પછી એ ગીત કવિ વિશે વાત કરું. ગઝલોના સંદર્ભમાં છે કે સર રદીફો કે તોડે ગઝલ હો ગઈ, સર રદીફો કે તોડે ગઝલ હો ગઈ, હિન હિનાએ જો ઘોડે ગઝલ હો ગઈ, સર રદીફો કે તોડે ગઝલ હો ગઈ, હિન હિનાએ જો ઘોડે ગઝલ હો ગઈ, કાફિયા તંગ દિખા તો ઉસકી જગહ, કાફિયા તંગ દિખા તો ઉસકી જગહ, રખ દિયે ઈંટ રોડે ગઝલ હો ગઈ.
तो आ एक कवि एवा छे के जे आवी गजल लखवाने बदले गीत लखवानु पसंद करे छे। एमना गीतना एक थोड़ी पंक्तियों कही ने एमने हूँ काव्य पाठ माटे निमंत्रण आपू के पापण पर झूलता था शमणा ए शमणानो हूँ पण एक भाग हतो याद छे। वर्षोनी भीड़ कोई चोर जेम आपणा ए दिवसों ने चोरी फरार थई। वर्षोनी भीड़ कोई चोर जेम आपणा ए दिवसों ने चोरी फरार थई एम उभाता रस्तानी साम सामे आपणे ने वच्चे थी जिंदगी पसार थई। दिवस ओढ़या ने पछी तड़कामां दौड़या ने छायडाओ शोध्या ता याद छे। हूँ पण ए शमणानो भाग हतो याद छे। तेजस दवे। તુષાર ભાઈ આજે ગીતો જ વાંચવા છે, મન થશે તો એકાદ ગઝલ વાંચીશ એટલે લોકો એમ ના કે ગઝલ નથી આવડતી, એમ ગઝલો લખું છું પણ આજે ગીતો જ વાંચવા છે નક્કી કહીને આવ્યું। આમ પણ આ સળંગ ત્રીજું વર્ષ મારું AIELF માં છે એટલે કશુંક નવું હોય તો ચોથી વખત એ લોકો હિંમત કરે મારા માટે, એ અગત્યનું ગીત કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, ને આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું। ને વિજયભાઈ અંતરો છે કે ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી, કે ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી, સંબંધો રાખવા તો માછલીની જેમ એ પાણીને કોઈ દી ન છોડતી, કે ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી, સંબંધો રાખવા તો માછલીની જેમ એ પાણીને કોઈ દી ન છોડતી। ને ક્રોસલાઈન છે કે વાર્તામાં હું છું ને વાર્તામાં તુંય છે, કે વાર્તામાં હું છું ને વાર્તામાં તુંય છે, ને મળવાનું તોય નહીં સીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું। ને છેલ્લો અંતરો છે કે આંસુનું ધોધમાર ચોમાસું આસતો આંખોની બાર ધસી આવતું, કે આંસુનું ધોધમાર ચોમાસું આસતો આંખોની બાર ધસી આવતું, કે તારામાં ઓળઘોળ જીવેલા દિવસોને મારામાં કેમ નથી ફાવતું, કે આંસુનું ધોધમાર ચોમાસું આસતો મારા આંખોની બાર ધસી આવતું, કે તારામાં ઓળઘોળ જીવેલા દિવસોને મારામાં કેમ નથી ફાવતું, એવું મેં પૂછ્યું તોય વીતેલા દિવસોએ ઉત્તરમાં કંઈ જ નહીં કીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું। એક બીજા ગીત તરફ જવું છે, લાંબી બેરનું ગીત છે, ગીત છે કે પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે, કે પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે, જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે, કે પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે। ને બંધ છે, એક તંત્ર વાંચો છે આનો, કે રઘવાથી રઘવાથી ઉગે સવાર, એવું જોયું કદી તમે ક્યાંય? આમ વિજય ભી આપણને બહુ ઉતાવળ હોય બધી વાતની, મારો નંબર ક્યારે આવશે, કે રઘવાથી રઘવાથી ઉગે સવાર, એવું જોયું કદી એ તમે ક્યાંય? ને બળબળતા તડકાને કોઈ દિવસ થાકીને બેઠેલો જોયો કોઈ છાંય? કે રઘવાથી રઘવાથી ઉગે સવાર, એવું જોયું કદી એ તમે ક્યાંય? ને બળબળતા તડકાને કોઈ દિવસ થાકીને બેઠેલો જોયો કોઈ છાંય? તૂટી તૂટીને થાય ટુકડા ને તેમ છતાં પીડાથી ચીજ જેના તાણે એ જ આવી જિંદગીને માણે, પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે। એક બીજા ગીત તરફ જોજો, હવે આખા ગીતો નથી વાંચતો જેથી કરીને થોડોક હું સમય લઈ શકું, એક ગીત છે, એક મુખડું ને કંતરો સંભળાવું, આમ
માણસોને પોતાની પ્રોબ્લેમ્સ વ્યથા ઉભું હોય, પણ ઘરને પોતાના પ્રોબ્લેમ્સ હોય એનું શું? ઘરને કોઈ ના સંભાળે તો આ ઘરની વ્યથાનું ગીત. કે કદી ના આંગણ તુલસી વાવી, કદી ન બાંધ્યા તોરણ. કે કદી ના આંગણ તુલસી વાવી, કદી ન બાંધ્યા તોરણ, ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ? વિજયભાઈ, કે કદી ના આંગણ તુલસી વાવી, કદી ન બાંધ્યા તોરણ, ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ? ને બંધ છે કે જાતે થઈ ખંડેર ઉભા છો હવે એકલા ઝૂરો. કે જાતે થઈ ખંડેર ઉભા છો હવે એકલા ઝૂરો, તમે ખરા છો સાંકળ મારી ઘરને ઘરમાં પૂરો. કેટલા ગીતો ઓછા છે એ અમારા. કે તમે ખરા છો સાંકળ મારી ઘરને ઘરમાં પૂરો. કે કદી ના આંગણ તુલસી વાવી, કદી ને બાંધ્યા તોરણ, ઘરને એની તરસ વિશે પૂછ્યું છે તમે કદી પણ. ને હવે એક ગીત આ લાંબી બેરનું છે, લાંબી બેરનું ગીત વાંચું છું. અજંપો, માણસમાં બહુ બધો જે અજંપો હોય, આ અજંપો શું છે એની વાત બહુ જ રેર વાંચતો છું. એ ગીત છે કે બંધ ઓરડા વચ્ચે મારી બંધ આંખમાં સપનાને હડસેલી આવ્યો એક અજંપો જાતે મારી અંદર. કે બંધ ઓરડા વચ્ચે મારી બંધ આંખમાં સપનાને હડસેલી આવ્યો એક અજંપો જાતે, સૂર્ય વિનાની ધૂળ ચઢેલી રાતે. કે બંધ ઓરડા વચ્ચે મારી બંધ આંખમાં સપનાને હડસેલી આવ્યો એક અજંપો જાતે, સૂર્ય વિનાની ધૂળ ચઢેલી રાતે. ને બંધ છે કે જળનું ટીપું, કે જળનું ટીપું ગમે તેટલું શોધો, કે જળનું ટીપું દરિયા અંદર ડૂબકી મારી ગમે તેટલું શોધો તો પણ મળે નહીં કોઈ રીતે. કે જળનું, કે જળનું ટીપું, અરે જળનું ટીપું દરિયા અંદર ડૂબકી મારી ગમે તેટલું શોધો તો પણ મળે નહીં કોઈ રીતે. અરે કેમ કરીને સમજાવું કે મારી અંદર હું તર્યો છું ઘણું અજંપા, તું અહીંયા નહીં જીતે. કે જળનું ટીપું, અરે જળનું ટીપું દરિયા અંદર ડૂબકી મારી ગમે તેટલું શોધો તો પણ મળે નહીં કોઈ રીતે. કેમ કરીને સમજાવું કે મારી અંદર હું તર્યો છું ઘણું અજંપા, તું અહીંયા નહીં જીતે. ને મને જ ઓઢી હરી ફરી ન રહી શકે એ કારણ આવી રોજ મને ધીમે ધીમે કાતે, સૂર્ય વિનાની ધૂળ ચઢેલી રાતે. ને એક બીજા ગીત તરફ જવું છે. આ ગીત પણ રેર વાંચું છું, ગીત છે આમ. આ ગીતનો પડછાયો ગઝલનુંમાં ગીત તરીકે આપણે સમજી શકીએ, એનો મિજાજ ગઝલનો છે પણ એનું બંધારણ બધું જ ગીતનું છે. કે સમંદરને ખભા પર તું ઉપાડી ચાલ રણમાંથી, કે સમંદરને ખભા પર તું ઉપાડી ચાલ રણમાંથી, પછી શું છે તરસ સમજી જવાશે રેત કણમાંથી. કે સમંદરને ખભા પર તું ઉપાડી ચાલ રણમાંથી, પછી શું છે તરસ સમજી જવાશે રેત કણમાંથી. ને બંધ છે પહેલો કે નથી આકાશ કંઈ ચોરસ એ છે કેવળ એક બારી, નથી આકાશ કંઈ ચોરસ એ કેવળ એક છે બારી. ઘણા લોકો કહેતા હોય કે આ તો આપણને ડાબા હાથનો ખેલ છે, પણ એને બારીમાંથી જ આકાશ જોયું છે. કે નથી આકાશ કંઈ ચોરસ એ કેવળ એક છે બારી, તમે કાપી શકો તો લ્યો આ રૈયા આ રૈયા. સોરી બહુ ટાઈમે વાંચું છું આ ગીત. કે નથી આકાશ કંઈ ચોરસ એ કેવળ એક છે બારી, તમે કાપી શકો જો આભ તો લ્યો આ રહી આરી, તમે કાપી શકો જો આપ તો લ્યો આ રહી આરી. ને મળે છળ રામને અહીંયા ઘણી વેળા હરણમાંથી, મળે છળ રામને અહીંયા ઘણી વેળા હરણમાંથી, તમે છટકો તમારી આંખના કપટી વલણમાંથી, તમે છટકો તમારી આંખના કપટી વલણમાંથી. સમંદરને ખભા પર. ને એક એક મારી જાણીતી ગઝલ વાંચી અને પછી એક ગીતનું મુખડું પર પતાવીને મારી વાત પૂરી કરવી છે. જાણીતી ગઝલ છે, વાંચું છું. આનો રદીપ છે, આપણે અમદાવાદીઓ બહુ આનો ઉપયોગ કરીએ છીએ. રદીપ છે, તારાથી જે થાય કરી લે. એક જાણીતી ગઝલ વાંચું છું કે તારી સામે મારી ઈચ્છા લે આ મૂકી, આટલું યાદ રાખી લેવાનું. કે તારી સામે મારી ઈચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે. ને સુરત સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે. કે તારી સામે મારી ઈચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે. સુરત સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે. ને શેર છે કે ધક્કા મારી મારીને તે કીધું તું,
કે અહીંયા કદી ના પાછો ફરતો. ઘણી સાથે આવા કિસ્સા બન્યા ભાવજી, કે ધક્કા મારી મારીને તે કીધું તું કે અહીંયા કદી ના પાછો ફરતો, તે દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી. ધક્કા મારી મારીને તે કીધું તું કે અહીંયા કદી ના પાછો ફરતો, ત્યાં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે. ને શેર છે તુષાર ભાઈ અંદાજેબાઈની, બહુ જ વાત કરી છે. કદાચ આ એક શેર પૂરતું મને લાગે છે કે અંદાજેબાઈ નીકળે છે એ વાત, કદાચ નીકળે છે. ઘણા બધા નથી કહેતા કે અહીંયા પગ ના મૂકતો, એટલે આપણે કહીએ ને એ મૂક્યો. એ રેફરન્સ છે આમાં, કે ડૂબી જવાને માટે નીકળો નથી લઈને હોડી, દરિયા સમજી લેજે. કે ડૂબી જવાને માટે નીકળો નથી લઈને હોડી, દરિયા સમજી લેજે. છિદ્ર પડેલી હોડી તરતી એ આ મૂકી, તારાથી જે થાય કરી લે. છિદ્ર પડેલી હોડી તરતી એ આ મૂકી, તારાથી જે થાય કરી લે. અને છેલ્લો શેર છે કે ઝાડ કહે કે એક જ તણખે આખું જંગલ ખાક થશે. માન્યું કે એક તણખો થાય ને આખું જંગલ ખાક થઈ જાય, પણ પાછું જંગલ ઊભું કરવું હોય તો. કે ઝાડ કહે કે એક જ તણખે આખું જંગલ ખાક થશે, પણ જંગલ રચવા. કે ઝાડ કહે કે એક જ તણખે આખું જંગલ ખાક થશે, પણ જંગલ રચવા. એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય કરી લે. એક છેલ્લા ગીતનું મૂકડું અને અંતરો કરીને મારી વાત પૂરી કરું. ગીત છે કે તમે સૂરજમાં બાકોરું પાડી ને રણ વચ્ચે અમને કીધું કે હરાવજો. કે તમે સૂરજમાં બાકોરું પાડીને રણ વચ્ચે અમને કીધું કે હરાવજો. તમે ઝાંઝવાનો આખો વિસ્તાર દઈ કીધું કે કાગળની હોડી તરાવજો. તમે સૂરજમાં બાકોરું પાડી ને રણ વચ્ચે અમને કીધું કે હરાવજો. ને છેલ્લો બંધ છે કે તમને છાંયો આપી ને પછી ધૂમ ધૂમ તડકામાં તોય અમે પાડીને રાડ. કે તમને છાંયો આપી ને પછી ધૂમ ધૂમ તડકામાં તોય અમે પાડીને રાડ. અમે માળો બાંધ્યો અને પછી એવું થયું કે તમે સોદામાં માંગ્યું તું ઝાડ. તમને છાંયો આપી ને પછી ધૂમ ધૂમ તડકામાં તોય અમે પાડીને રાડ. અમે માળો બાંધ્યો અને પછી એવું થયું કે તમે સોદામાં માંગ્યું તું ઝાડ. તમે દરવાજો તોડીને બાંધી હતી ભીંત પછી કીધું કે અમને મનાવજો. તમે દરવાજો તોડીને બાંધી હતી ભીંત પછી કીધું કે અમને મનાવજો. તમે સૂરજમાં બાકોરું પાડી ને રણ વચ્ચે અમને કીધું કે હરાવજો. થેન્ક યુ સો મચ. એમણે પૂરું કરતા પહેલા છેલ્લે મને પૂછ્યું કે એક મુખડું ને એક અંતરો એક ગીતનો, એટલે મારે તો હા જ કહેવું પડે. તો મને પણ એ કે તારાથી થાય કરી લે. તો હવે આપણે જેમને જે કવિ નવોદિત કવિ છે એમને પણ આપણે સાંભળીએ. એમનો એક શેર છે જે મારે કહેવો છે, પણ એ પહેલા એને જ લગતો એક ઉર્દુ શેર છે એ હું કહું. કે ચીખે ભી ઇસ શહેર મેં સુનતા નહીં કોઈ, ચીખે ભી ઇસ શહેર મેં સુનતા નહીં કોઈ, યે ક્યા કે તુમ યહાં શેર સુનાને આ ગયે, યે ક્યા કે યહાં તુમ શેર સુનાને આ ગયે. અને તાહા મંસૂરીનો જે શેર છે જે મારે કહેવો છે નગરના સંદર્ભમાં, કે આ નગરની સ્તબ્ધતા નીરવ નથી, આ નગરની સ્તબ્ધતા નીરવ નથી, સાંભળો સંભળાય છે એ હાંફવું. તાહા મંસૂરી. અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલના અંતર્ગત સદા સર્વદા કવિતા સાથે આ મુશાયરો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદને લગતા એક મતલાથી શરૂઆત. ઉર્દુ મતલા છે કે ઠીક વૈસે હી જૈસે શીરી કો વો ફરહાદ બુલાતા હૈ, ઠીક વૈસે હી જૈસે શીરી કો વો ફરહાદ બુલાતા હૈ, શામ હોતી હૈ તો મુજકો યે અહેમદાબાદ બુલાતા હૈ.
शाम होती है तो मुझको ये अहमदाबाद बुलाता है, ने सदा सर्वदा में पठन करवानू एटले जाने घरनो ज अवसर होय एवुं लागे। मतला छे के आंगणे आवीने ऊभू पर्व छे, आंगणे आवीने ऊभू पर्व छे, आम पोती का गणो तो सर्व छे। आंगणे आवीने ऊभू पर्व छे, आम पोती का गणो तो सर्व छे, ने आंगळी एकाद जो पीछू बने, आंगळी एकाद जो पीछू बने, कंठ पण जो गाय तो गंधर्व छे। જે શેર કહેવાનો હતો એના પહેલે જ મારી પત્ની ઊભી થઈને જતી રહી કે જેને કારણ એ અહીં બેસી રહ્યા, કે આંગળી એકાદ જો પીછું બને, કંઠ પણ જો ગાય તો ગંધર્વ છે, ને જેને કારણ એ અહીં બેસી રહ્યા એ ગઝલનું નામ હવેથી ગર્વ છે। જેને કારણ એ અહીં બેસી રહ્યા એ ગઝલનું નામ હવેથી ગર્વ છે। એક જે ગઝલ સંભળાવી છે થોડી પૂર્વ ભૂમિકા બાંધવી છે કે હું અમદાવાદના જૂના કોટ વિસ્તારમાં રહું છું ને અમારા ત્યાં ઓટલાની પરંપરા છે। મારું જે ઓટલો છે મારે આ ગઝલ મને ખુશી એટલે છે કે હું રાજેન્દ્ર કાકાની હાજરીમાં સંભળાવી રહ્યો છું, કેમકે મારું એડ્રેસ એ વર્ષો પહેલાં કવિ આદિલ મનસુરીનું એડ્રેસ હતું, ને કવિતાની એક આખી જૂની પેઢી લાભશંકર ઠાકરથી લઈને રાજેન્દ્ર કાકા, મનોજ ખંડેરિયા, ચીનુ મોદી એ બધા ત્યાં એ ઓટલે મળતા હતા એક જમાનામાં, ને આજે કવિતાની એક આખી નવી પેઢી અમે બધા મિત્રો એ જ ઓટલે પણ મળી રહ્યા છે। તો આ ગઝલ એ ઓટલા ઉપર છે કે ચડતા ચડી જવાય છે તાહાના ઓટલે, ચડતા ચડી જવાય છે તાહાના ઓટલે, સ્થાયી પછી થવાય છે તાહાના ઓટલે, કે ચડતા ચડી જવાય છે તાહાના ઓટલે, સ્થાયી પછી થવાય છે તાહાના ઓટલે, ને આયત ગઝલ નઝમ અહીં એ ગુંજતી ફરે, આયત ગઝલ નઝમ અહીં એ ગુંજતી ફરે, ને વેદ પણ ગવાય છે તાહાના ઓટલે, કે આયત ગઝલ નઝમ અહીં એ ગુંજતી ફરે, ને વેદ પણ ગવાય છે તાહાના ઓટલે, બંધન સમયનું છે જ ક્યાં કે પૂછવું પડે, બંધન સમયનું છે જ ક્યાં કે પૂછવું પડે, જ્યારે ચહો અવાય છે તાહાના ઓટલે, ને હું ઉતારી આવજે ચપ્પલની સાથો સાથ, હું પણ કે હું ઉતારી આવજે ચપ્પલની સાથો સાથ, નહીતર અહીં પડાય છે તાહાના ઓટલે, હું ઉતારી આવજે ચપ્પલની સાથો સાથ, નહીતર અહીં પડાય છે તાહાના ઓટલે, ને દીવો લઈને જાઓ છો થોડું વિચારજો, દીવો લઈને જાઓ છો થોડું વિચારજો, ત્યાં તાકમાં હવાય છે તાહાના ઓટલે, દીવો લઈને જાઓ છો થોડું વિચારજો, ત્યાં તાકમાં હવાય છે તાહાના ઓટલે, તાહા ખભો ધરીને જો બેઠી ગઝલ અહીં, તાહા ખભો ધરીને જો બેઠી ગઝલ અહીં, માથું મૂકી રડાય છે તાહાના ઓટલે। બીજી ગઝલ છે, આપણે આપણા પ્રિય પાત્રને જુદા જુદા સમ આપતા હોઈએ છીએ એના ઉપર એક આ ગઝલ છે કે વ્યર્થ છે પણ છે મજાની આવજાના સંતને, વ્યર્થ છે પણ છે મજાની આવજાના સંતને, જીવ હવે પાછો વળી જા હાંફવાના સંતને, કે વ્યર્થ છે પણ છે મજાની આવજાના સંતને, જીવ હવે પાછો વળી જા હાંફવાના સંતને, ને છે જવાનું પાનખરમાં સાંભળીને ઝાડને, છે જવાનું પાનખરમાં સાંભળીને ઝાડને, ભેટવા ઉમટી પડેલા પાંદડાના સંતને, ને હાથનો બસ એ જ હિસ્સો એટલે બળવો કરે છે, હાથનો બસ એ જ હિસ્સો એટલે બળવો કરે છે, જે નથી ત્રોફાવ્યું એ છૂંદણાના સંતને, હાથનો બસ એ જ હિસ્સો એટલે બળવો કરે છે,
જે નથી ત્રોફાવ્યું એ છૂંદણાના સંતને મેં આ મૂકીને એ મૂકીને શેરમાં જગ્યા પૂરું છું. આ મૂકીને એ મૂકીને શેરમાં જગ્યા પૂરું છું. તું હવે જાને અહીંથી ગા લગાના સંતને. કે આ મૂકીને એ મૂકીને શેરમાં જગ્યા ભરું છું. તું હવે જાને અહીંથી ગા લગાના સંતને. ને થઈ શકે તો તું ઝુલેખા બનીને આવ અહીં. યુસુફ અને ઝુલેખા. કે થઈ શકે તો તું ઝુલેખા બનીને આવ અહીં. થઈને યુગોથી યુસુફ ઉભા તાહાના સંતને. બીજી ગઝલ છે. કે સીધે સીધો વાર હવે તો ચક્કર બક્કર છોડ. સીધે સીધો વાર હવે તો ચક્કર બક્કર છોડ. હાથી બાથી પ્યાદું વ્યાદું ખચ્ચર વચ્ચર છોડ. ને જંગ જીતશું હવે તો ખુદના નામે જીતશું બસ. જંગ જીતશું હવે તો ખુદના નામે જીતશું બસ. દુઆ બુઆ દરગા બરગા ઈશ્વર બિશ્વર છોડ. કે જંગ જીતશું હવે તો ખુદના નામે જીતશું બસ. દુઆ બુઆ દરગા બરગા ઈશ્વર વિશ્વર છોડ. કે હવે તમારી તલવારોને લોહી બોહીની ભૂખ. હવે તમારી તલવારોને લોહી બોહીની ભૂખ. ગાંધી બાંધી લાઠી બાઠી બંદર વંદર છોડ. ને મગજ બનાવી પાટી તું સૌ એની ઉપર ઘૂંટ. મગજ બનાવી પાટી તું સૌ એની ઉપર ઘૂંટ. બસ્તા વસ્તા ઝોલા વોલા દફતર વફતર છોડ. ને કામ જ તારા મોરી ઉઠશે શીશી બીશી ફેંક. કામ જ તારા મોરી ઉઠશે શીશી બીશી ફેંક. ફોરમ બોરમ પુમડા બુમડા અત્તર વત્તર છોડ. ને અંતિમ શેર છે. કે દુનિયા આખી હોય જો કરવી તારા ચરણે દોસ્ત. દુનિયા આખી હોય જો કરવી તારા ચરણે દોસ્ત. માની ઊની ગોદ ને ઘરનું છપ્પર વપ્પર છોડ. મતલા છે કે જંપી ગયેલ છું અને સંપી ગયેલ છું. જંપી ગયેલ છું અને સંપી ગયેલ છું. હું વાત બે હાથની સમજી ગયેલ છું. સંપી ગયેલ છું અને જંપી ગયેલ છું. હું વાત બે હાથની સમજી ગયેલ છું. મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં. મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં જાણ્યું કે મને હું જ તો ડંખી ગયેલ છું. મારા ઉજરડાઓની આ ખુલ્લી તપાસમાં જાણ્યું કે મને હું જ તો ડંખી ગયેલ છું. જે વાત રણ કહી ન શક્યું વર્ષો બાદ પણ. જે વાત રણ કહી ન શક્યું વર્ષો બાદ પણ. મૃગજળની આંખમાં હું એ વાંચી ગયેલ છું. જે વાત રણ કહી ન શક્યું વર્ષો બાદ પણ. મૃગજળની આંખમાં હું એ વાંચી ગયેલ છું. એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં. એ પાર્થ. એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં. હપ્તા બધાએ શ્વાસના ચૂકવી ગયેલ છું. એ શાહુકાર તોય મને છોડે છે જ ક્યાં. હપ્તા બધાએ શ્વાસના ચૂકવી ગયેલ છું. તોય આજ લગ એકે સગળ એના મળ્યા નથી. તોય આજ લગ એકે સગળ એના મળ્યા નથી. સગળા પુરાણો આમ તો ગોખી ગયેલ છું. સગળા પુરાણો આમ તો ગોખી ગયેલ છું. એક મતલા છે કે જે હતી અટકળ વિશે વાતો થઈ. જે હતી અટકળ વિશે વાતો થઈ. સાચું છે એ ચિત્રને આંખો થઈ. કે જે હતી અટકળ વિશે વાતો થઈ. સાચું છે એ ચિત્રને આંખો થઈ. ને ટેરવાને અવગણ્યું મેં જે પડે. ટેરવાને અવગણ્યું મેં જે પડે. બોલવા લાગ્યું તરત એ મોં થઈ. ને કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે. કેટલા વર્ષોથી મૂકી રાખ્યું છે. મન ગયું કોહવાય ને માખો થઈ. ને હું તમારી વાતમાં આવી ગયો. હું તમારી વાતમાં આવી ગયો. એ વાતની વર્ષો સુધી વાતો થઈ.
હું તમારી વાતમાં આવી ગયો, એ વાતની વર્ષો સુધી વાતો થઈ, એ જ ફોટો આંખમાં સ્થાયી થયો, એ જ ફોટો આંખમાં સ્થાયી થયો, જે પર્સમાં રહેતો હતો ઝાંખો થઈ, એ જ ફોટો આંખમાં સ્થાયી થયો, જે પર્સમાં રહેતો હતો ઝાંખો થઈ. એક મતલા છે કે સ્થાન એનું છે હજીએ આગવું, સ્થાન એનું છે હજીએ આગવું, સાવ સૂના આંગણામાં જાળવું. ને એ સહજતાથી થયું મારું પતન, એ સહજતાથી થયું મારું પતન, બાળકોનું આંબલીને પાળવું. એ સહજતાથી થયું મારું પતન, બાળકોનું આંબલીને પાળવું. ને એ હશે સંકેત કે બીજું કશું, એ હશે સંકેત કે બીજું કશું, ડાયરીનું એ જ પાનું ફાળવું. એ હશે સંકેત કે બીજું કશું, ડાયરીનું એ જ પાનું ફાળવું. ને રાખવું પડશે હવે એનુંય મન, રાખવું પડશે હવે એનુંય મન, જીવ જેવું ક્યાં સુધી આ બાળવું. અંતિમ શેર છે કે આ નગરની સ્તબ્ધતા નીરવ નથી, આ નગરની સ્તબ્ધતા નીરવ નથી, સાંભળો સંભળાય છે આ હાંફવું. આ નગરની સ્તબ્ધતા નીરવ નથી, સાંભળો સંભળાય છે આ હાંફવું. અને છેલ્લે એક અઝલના કેટલાક શેર છે, વિરલે જેની ફરમાઈશ કરી. પહેલા કબૂતરો સાથે પ્રેમપત્રો મોકલાવતા હતા અને પછી ટેલિફોનનો જમાનો આવ્યો એટલે ઉર્દુનો એક કવિ એમ લખે છે કે હર ફેસલે હોતે નહીં સિક્કે ઉછાલ કર, હર ફેસલે હોતે નહીં સિક્કે ઉછાલ કર, યે દિલ કે મામલે હૈ જરા દેખભાલ કર, ઓર મોબાઈલો કે દોર કે આશિક કો ક્યા પતા, મોબાઈલો કે દોર કે આશિક કો ક્યા પતા, રખતે તે કેસે ખત મે કલેજા નિકાલ કર. એટલે એક આ હઝલ છે કે પ્રણયની કહાની ઘણી ફોન પર છે, પ્રણયની કહાની ઘણી ફોન પર છે, હવે રાજા રાણી સભી ફોન પર છે. પ્રણયની કહાની ઘણી ફોન પર છે, હવે રાજા રાણી સભી ફોન પર છે. કહાની સતત આગે વધતી રહેગી, કહાની સતત આગે વધતી રહેગી, અમારી મોહબ્બત બઢી ફોન પર છે. એ સામે જ આવીને વાપસ ગયે થે, એ સામે જ આવીને વાપસ ગયે થે, અમે રાહ દેખી બધી ફોન પર છે. ને હશે જો એ સામે મોઢું ફેર લેંગે, હશે જો એ સામે મોઢું ફેર લેંગે, કે મેને ઉસે બસ ચહી ફોન પર છે. ના હાથો મેં મહેંદી ના બાલો મેં ગજરા, ના હાથો મેં મહેંદી ના બાલો મેં ગજરા, અમારી આ બેગમ સજી ફોન પર છે. ના હાથો મેં મહેંદી ના બાલો મેં ગજરા, અમારી આ બેગમ સજી ફોન પર છે. લગાવો કભી રોંગ નંબર ભી લાગે, લગાવો કભી રોંગ નંબર ભી લાગે, રખો હોસલા તો ઘણી ફોન પર છે. લગાવો કભી રોંગ નંબર ભી લાગે, રખો હોસલા તો ઘણી ફોન પર છે. મિલે રૂબરૂ તો બતાવી દઉં મેં, મિલે રૂબરૂ તો બતાવી દઉં મેં, ખાલી ભાવ ખાતી બળી ફોન પર છે. કે મેને ભી દો ચાર ઓપ્શન રખે હે, ખાલી લખવાની વાત છે કશું છે નહીં. કે મેને ભી દો ચાર ઓપ્શન રખે હે, એ કાળી અલગ આ ભૂરી ફોન પર છે. કે મેને ભી દો ચાર ઓપ્શન રખે હે, એ કાળી અલગ આ ભૂરી ફોન પર છે. કે મેને ભી ગલગલિયા મેસેજ કીધા, કે મેને ભી ગલગલિયા મેસેજ કીધા, ઉસને ભી ચૂંટલી ખણી ફોન પર છે. કે મેને ભી ગલગલિયા મેસેજ કીધા, ઉસને ભી ચૂંટલી ખણી ફોન પર છે. નજર મેં નજર કો મિલા કે ના જોવે, નજર મેં નજર કો મિલા કે ના જોવે, એ જુઠ્ઠીની બધી ટણી ફોન પર છે. નજર મેં નજર કો મિલા કે ના જોવે, એ જુઠ્ઠીની બધી ટણી ફોન પર છે.
सभी काम छोड़ी ने बैसी गया हूँ, सभी काम छोड़ी ने बैसी गया हूँ, अभी जिंदगी में धरी फोन पर चे। थैंक यू। પાકિસ્તાનના શાયર જફર ઇકબાલે આવા પ્રયોગો કરેલા છે, એમણે ઉર્દુમાં ગઝલો અને કાફિયા ગુજરાતી એટલે અમુક શબ્દો ગુજરાતી લઈને એમણે ગઝલો ઘણી બધી કરી। હવે પછી છે, જો કે મારે એક વાત બીજી કહેવી હતી, હવે એક અડધી મિનિટ વધારે લઈશ આમાં, કે આ તેજસે તો આવું પૂછ્યું ખરું કે એક મુખડું રે એક અંતરો એવું, તાહાના એક શેરમાં આવું આવતું હતું, એ બોલ્યો એમાં કે બંધન સમયનું છે જ ક્યાં કે પૂછવું પડે, એટલે જે કવિ છે એ ઓમ કોમ્યુનિકેશનના નામે ઘણા બધા સાહિત્યિક કાર્યક્રમો કરે છે, તમે બધા પણ એમાં જતા હશો, ખૂબ મહેનત કરે છે સાહિત્યના પ્રચાર પ્રસાર માટે અને ખૂબ ધીરજથી એ કામ કરી રહ્યા છે। એના સંદર્ભમાં એક શેર છે અને પછી એમનો શેર, કે ફિર યું હુઆ કી સબ્ર કી ઉંગલી પકડ કે હમ, ફિર યું હુઆ કી સબ્ર કી ઉંગલી પકડ કે હમ, ઇતના ચલે કે રાસ્તે હેરાન રહે ગયે। તો એ રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને એમનો શેર છે આ, કે હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, અર્થ એનો એ નથી મળતો નથી। તો મનીષ પાઠક શ્વેત એમને કાવ્ય પાઠ માટે નિમંત્રણ। રોજ મારા નામનું એ નાય છે, રોજ મારા નામનું એ નાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે, રોજ મારા નામનું એ નાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે, ને બહાર ઘરની હું નીકળતો પણ નથી, બહાર ઘરની હું નીકળતો પણ નથી, વાત મારી બહાર ક્યાંથી જાય છે, બહાર ઘરની હું નીકળતો પણ નથી, વાત મારી બહાર ક્યાંથી જાય છે, ને પત્ર મારો વાંચશે નહોતી ખબર, પત્ર મારો વાંચશે નહોતી ખબર, સૌની વચ્ચે ફાળશે નહોતી ખબર, પત્ર મારો વાંચશે નહોતી ખબર, સૌની વચ્ચે ફાળશે નહોતી ખબર, ને લાગણીથી હાથ જ્યારે ફેરવ્યો, લાગણીથી હાથ જ્યારે ફેરવ્યો, ચીસ મોટી પાડશે કોને ખબર, લાગણીથી હાથ જ્યારે ફેરવ્યો, ચીસ મોટી પાડશે નહોતી ખબર, ને હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે, હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે, આંખ સામે છત દિવાલો ચાલતી મેં જોઈ છે, હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે, આંખ સામે છત દિવાલો ચાલતી મેં જોઈ છે, અને લાગણીને પગ નથી તો એ જવાની બહાર ક્યાં, લાગણીને પગ નથી તો એ જવાની બહાર ક્યાં, તે છતાં પણ ઠેસે ને વાગતી મેં જોઈ છે, ને અરીસો ખરેખર ગમે છે, અરીસો ખરેખર ગમે છે, કહું એ બધું સાંભળે છે, અરીસો ખરેખર ગમે છે, કહું એ બધું સાંભળે છે, મને સાફ રસ્તો ગમે છે, મને સાફ રસ્તો ગમે છે, નજર જો પડે તો મળે છે, અને તને નામ મારું ગમે છે, તને નામ મારું ગમે છે, પછી અર્થ શેનો કરે છે, તને નામ મારું ગમે છે પછી અર્થ શેનો કરે છે, એટલે તને તો બધું એ ગમે છે, તને તો બધું એ ગમે છે, તને રાહ જોવી ગમે છે, તને તો બધું એ ગમે છે, તને રાહ જોવી ગમે છે,
અને ખુદાને તરત એ ગમે છે, ખુદાને તરત એ ગમે છે વગર કારણે જે નમે છે. આંખ સામે જીવતા માણસ સળગતા હોય ત્યારે એસિડિટી થાય છે. આંખ સામે જીવતા માણસ સળગતા હોય ત્યારે એસિડિટી થાય છે, ને ઉપરથી વાદળો મનમાં બબડતા હોય ત્યારે એસિડિટી થાય છે. ને મારા વિશે સારું સારું બોલવાના મેં રૂપિયા રોકડા આપ્યા હતા, મારા વિશે સારું સારું બોલવાના મેં રૂપિયા રોકડા આપ્યા હતા, તોય એના હોઠ પર શબ્દો લથડતા હોય ત્યારે એસિડિટી થાય છે. ને માવજતને વાલથી મોટા કર્યા છે એટલે લીલા દિવસ જોવા મળ્યા, માવજતને વાલથી મોટા કર્યા છે એટલે લીલા દિવસ જોવા મળ્યા, પણ નજર લાગે અને વૃક્ષો કપાતા હોય ત્યારે એસિડિટી થાય છે. ને કેટલીય વાર કીધું, આ નવા યુગમાં ખબર તમને કશી પણ ના પડે, કેટલીય વાર કીધું આ નવા યુગમાં ખબર તમને કશી પણ ના પડે, દીકરા મા બાપને ઘરડા સમજતા હોય ત્યારે એસિડિટી થાય છે. ને માન કે અપમાનની પરવા કરે નહીં, હાથ પણ લાંબો કદી ના કરે, માન કે અપમાનની પરવા કરે નહીં, હાથ પણ લાંબો કદીએ ના કરે, એવા નિરંજન જો કડવા ઘૂંટ ગળતા હોય ત્યારે એસિડિટી થાય છે. ને હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું અચાનક કોઈને મળતો નથી, હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું અચાનક કોઈને મળતો નથી, અને સ્મિત હું જાહેરમાં કરતો નથી, સ્મિત હું જાહેરમાં કરતો નથી, અર્થ એનો એ નથી હસતો નથી, સ્મિત હું જાહેરમાં કરતો નથી, અર્થ એનો એ નથી હસતો નથી, અને છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ, છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ, એટલે હું કોઈને નડતો નથી, છે અજાણ્યા શહેરમાં પહેલો દિવસ, એટલે હું કોઈને નડતો નથી. અને સહેજ અજવાળું થયું છે એટલે, સહેજ અજવાળું થયું છે એટલે, રાતનો હું કાન આમળતો નથી, હું પ્રતીક્ષા કોઈની કરતો નથી, હું અચાનક કોઈને મળતો નથી. હાય ડેડી હું કહું, બટ વાય ડેડી? હાય ડેડી હું કહું, બટ વાય ડેડી? કેમ છો બાપા કહું, શું થાય ડેડી? હાય ડેડી હું કહું, બટ વાય ડેડી? કેમ છો બાપા કહું, શું થાય ડેડી? અને કાલ ટુમોરો મળીને ટોક કરશું, કાલ ટુમોરો મળીને ટોક કરશું, આ પ્રમાણે બોલું તો અરખાય ડેડી? કાલ ટુમોરો મળીને ટોક કરશું, આ પ્રમાણે બોલું તો હરખાય ડેડી? ને આવતા ઘેર મોડું થાય ત્યારે, આવતા જો ઘેર મોડું થાય ત્યારે, શાંતિથી કારણ મને પૂછાય ડેડી? અને ચૂંટલી ધબ્બો ઢીંકો ગળદા ને પાટું, ચૂંટલી ધબ્બો ગળદો ને પાટું, આનું અંગ્રેજી ના કરતા ટ્રાય ડેડી?
ચૂંટલી ધબ્બો ઢીંકો ગળદાને પાટું આનું અંગ્રેજી ના કરતા ટ્રાય ડેડી અને રોટલો ઘી ગોળ માખણ છાસ પાપડ રોટલો ઘી ગોળ માખણ છાસ પાપડ કઈ રીતે કાંટા છરીથી ખાય ડેડી હાય ડેડી હું કહું બટ વાય ડેડી કેમ છો બાપા કહું શું થાય ડેડી આભાર કહીં કહીં પે કુછ મિસરે એકાદ ગઝલ કુછ શેર કહીં કહીં પે કુછ મિસરે એકાદ ગઝલ કુછ શેર ઇસ પૂંજી પર કિતના શોર મચા સકતા થા મેં તો આ જે હું વાત કરવા માંગુ છું આ શેર એટલા માટે કહો કે મધુભાઈ પટેલની વાત છે જે ઓછું લખે છે એટલું બધાની જેમ લખવાનું જ કામ નથી કરતા તો એ મધુભાઈ પટેલને મારે બોલાવવા છે એમનો શેર છે કે ઘાત પાણીની હતી રણમાં મર્યો ઘાત પાણીની હતી રણમાં મર્યો આખરે તો એ જ કારણસર મર્યો મધુ પટેલ થોડા છૂટા શેર કહીને ચોથી ગઝલે બેસી જઈશું જોવું હોય તો જોઈ લેજો કે થોડા છૂટા શેર કહીને ચોથી ગઝલે બેસી જઈશું જોવું હોય તો જોઈ લેજો પછી આપણે છૂટા પડશું તોય તમારી સાથે રહીશું જોવું હોય તો જોઈ લેજો એક નવી ગઝલના બે શેરથી શરૂઆત કરું ભલે ગઝલ પણ ગઝલથી એવો નાતો કરીએ ભલે ગઝલ પણ ગઝલથી એવો નાતો કરીએ સોરઠના ભજનિકને ગઝલો ગાતો કરીએ કે ભલે ગઝલ પણ ગઝલથી એવો નાતો કરીએ સોરઠના ભજનિકને ગઝલો ગાતો કરીએ ને બીજો શેર છે કે તેં જે રીતે આવ કહ્યું ને એ કાફી છે કે તેં જે રીતે આવ કહ્યું ને એ કાફી છે શીરો બીરો રહેવા દે બસ વાતો કરીએ હરિઓમ હરિઓમ કે તેં જે રીતે આવ કહ્યું ને એ કાફી છે શીરો બીરો રહેવા દે બસ વાતો કરીએ ગઝલ છે નવી જ ગઝલો સંભળાવું છું કે ઊંઘું તો રાત વરસે ઊંઘું તો રાત વરસે જાગું પ્રભાત વરસે ઊંઘું તો રાત વરસે જાગું પ્રભાત વરસે બીજું કશું જો જંખું તો તાત માત વરસે ને પેટે પડેલ પાણી ક્યાંથી હલે જરાય પેટે પડેલ પાણી ક્યાંથી હલે જરાય તોળાય તાપ ત્યાં તો એની સખાત વરસે ને કૃપા ગણી હરખવું એનું જ નામ લીલા કૃપા ગણી હરખવું એનું જ નામ લીલા કુંડળ કવચ રૂપે પણ કોઈ જકાત વરસે કૃપા ગણી હરખવું એનું જ નામ લીલા કુંડળ કવચ રૂપે પણ કોઈ જકાત વરસે ને હો ટૂંક કે તળેટી જો ના વળે પલાઠી હો ટૂંક કે તળેટી જો ના વળે પલાઠી ઉગે તો બસ અજંપો એવી હયાત વરસે
ને મુક્તિનું બીજ મધ્યા છોને તણાઈ જાતું, કે મુક્તિનું બીજ મધ્યા છોને તણાઈ જાતું, લોકોની આંખમાં જો તારી વિસાત વરસે, કે ઊંઘું તો રાત વરસે, જાગું પ્રભાત વરસે, બીજું કશું જો ઝંખું તો તાત માત વરસે. ને બીજી ગઝલ છે કે દરેક વાતે નન્નો થોડો અઘરો પડશે, કે દરેક વાતે નન્નો થોડો અઘરો પડશે, કાયમ ખુદનો કક્કો થોડો અઘરો પડશે. ને ત્યાં મહિમા છે કોણી સોરી અને નજરનો, કે ત્યાં મહિમા છે કોણી સોરી અને નજરનો, સીધે સીધો ધબ્બો થોડો અઘરો પડશે. ને સલાહ એણે સામે ચાલી માંગી છે તો, સલાહ એણે સામે ચાલી માંગી છે તો સાંભળશે, પણ જથ્થો થોડો અઘરો પડશે. હરિ ઓમ હરિ ઓમ. કે સલાહ એણે સામે ચાલી માંગી છે તો સાંભળશે, પણ જથ્થો થોડો અઘરો પડશે. ને પ્રમાણમાં સહેલું છે લડવું રાજા સામે, પ્રમાણમાં સહેલું છે લડવું રાજા સામે, ટોળા ઉપર હલ્લો થોડો અઘરો પડશે. ને ભલે હૃદયથી લખ્યું પરંતુ કયા ફોર્મમાં, કે ભલે હૃદયથી લખ્યું પરંતુ કયા ફોર્મમાં, ગઝલ કાળમાં છપ્પો થોડો અઘરો પડશે. હરિઓમ હરિઓમ. ને ભલે હૃદયથી લખ્યું પરંતુ કયા ફોર્મમાં, ગઝલ કાળમાં છપ્પો થોડો અઘરો પડશે. ને ગઝલોમાં જે વણી સાદગી સૌને ગમશે, ગઝલોમાં જે વણી સાદગી સૌને ગમશે, આર કરેલો જબ્બો થોડો અઘરો પડશે. ને તાંદુલ ભાજી બોર ઉપરથી કહું છું મધ્યા, કે તાંદુલ ભાજી બોર ઉપરથી કહું છું મધ્યા, છપ્પન ભોગ ને ઠસ્સો થોડો અઘરો પડશે. હરિઓમ. કે તાંદુલ ભાજી બોર ઉપરથી કહું છું મધ્યા, છપ્પન ભોગ ને ઠસ્સો થોડો અઘરો પડશે. ને બીજી એક નવી ગઝલ, કે દાઢ જો સળકે છણકો કરવો, દાઢ જો સળકે છણકો કરવો, મનને પણ સાંભળતા રહેવું, કે દાઢ જો સળકે છણકો કરવો, મનને પણ સાંભળતા રહેવું, લાભ જ નહીં શુભને પણ જાણી પથ્ય પદાર્થ રડતા રહેવું. ને ઝેર પીવાની વાત જ ક્યાં છે, માણસ છે તો ગુસ્સો પી જા, કે ઝેર પીવાની વાત જ ક્યાં છે, માણસ છે તો ગુસ્સો પી જા, ઈશ્વર હો કે આશિક માશુક મંદિર જાવું મળતા રહેવું. હરિઓમ. કે ઝેર પીવાની વાત જ ક્યાં છે, માણસ છે તો ગુસ્સો પી જા, ઈશ્વર હો કે આશિક માશુક મંદિર જાવું મળતા રહેવું. ને નાની મોટી અનેક વાતો સીધે સીધી નાય શીખવે, કે નાની મોટી અનેક વાતો સીધે સીધી નાય શીખવે, ક્લાસરૂમમાં હોમવર્ક છે મૌન ગુરુનું કરતા રહેવું. ને છોડ પલાઠી છોડ હિમાળો અહમ ઓગળે હરતા ફરતા, કે છોડ પલાઠી હરિઓમ, કે છોડ પલાઠી છોડ હિમાળો અહમ ઓગળે હરતા ફરતા, મંદિર ખેતર શેરી ફળીએ નમતા રહેવું વળતા રહેવું. ને લોકો વચ્ચે ટોળું થઈને રહેવું ને જળહળતા રહેવું, કે લોકો વચ્ચે ટોળું થઈને રહેવું ને જળહળતા રહેવું, અતળા રહી બીપીની ગોળી કાયમ શાને ગળતા રહેવું. કે લોકો વચ્ચે ટોળું થઈને રહેવું ને જળહળતા રહેવું, અતળા રહી બીપીની ગોળી કાયમ શાને ગળતા રહેવું. ને ફોકસ થોડું સંજયભાઈ,
फोकस थोड़ू शिफ्ट थाए तो कांटा झांखा गुलाब क्लियर, कि फोकस थोड़ू शिफ्ट थाए तो कांटा झांखा गुलाब क्लियर, दिल्ली हो के दुनिया मध्या हंसता रहूं बढ़ता रहूं। हरिओम। કવિઓ ગઝલમાં જ્યારે વાત ગઝલ પઢતા પઠન કરતા હોય ત્યારે જે પહેલો મિશ્રો છે બે વાર ત્રણ વાર હું બોલતા હોય, ઉર્દુમાં તો ઘણી બધી વાર બોલતા હોય, તો એક હળવો હાસ્યનો એક મુદ્દો છે એના ઉપર આ વાત છે. તો એક જગ્યાએ આવું સંમેલન હતું ને ભાઈ જે શાયર હતા એવી રીતે પઠન કરતા હતા અને જે એમનો પહેલો જે શેર હતો એમાં આવી રીતે બોલે કે રાત ક્યાં હૈ તેરી ઝુલ્ફો કા ઘનેરા સાયા, રાત ક્યાં હૈ તેરી ઝુલ્ફો કા ઘનેરા સાયા, રાત ક્યાં હૈ એમ કરીને ત્રણ ચાર વાર. તો સામે એક માણસ બહુ ખીજી ગયો, લેકિન ભાઈ તમે એકનું એક વાત ક્યાં કર્યા કરો, તમે આગળ વાત કરો ને. પેલા કે એવું નથી હોતું કે આ સહેલું નથી કે ગઝલ લખવાનું કે શેર લખવાનું, કે શું સહેલું નથી, હું પૂરું કરું, લાવો તમારું. કે રાત ક્યાં હૈ તેરી ઝુલ્ફો કા ઘનેરા સાયા, તું અગર સર કો મૂડવા દે તો સવેરા હો જાય. આવું પણ થઈ શકે છે. તો હવે આ તો થોડું એક હળવી વાત થઈ, હવે પછી જે કવિની આપણે વાત કરીએ છીએ, ખૂબ સુંદર કવિતાઓ લખે છે ભાવિન ગોપાણી, એમનો એક શેર છે અને એ કહીને એમને રજૂ કરું. કે જે પડી ગયો તો ઝંડો હતો કેસરી કે લીલો, જે પડી ગયો તો ઝંડો હતો કેસરી કે લીલો, હતો વાંક બસ હવાનો, હતો વાંક બસ હવાનો ને સડક લાલ થઈ ગઈ. નજરમાં રંગ ને આ શ્વાસમાં ખુશ્બો જરૂરી છે, નજરમાં રંગ ને આ શ્વાસમાં ખુશ્બો જરૂરી છે, બગીચો હોય તો થોડા ઘણા ફૂલો જરૂરી છે, નજરમાં રંગ ને આ શ્વાસમાં ખુશ્બો જરૂરી છે, બગીચો હોય તો થોડા ઘણા ફૂલો જરૂરી છે. લખ્યું તું એક ગમતું નામ મેં ઉત્સાહપૂર્વક પણ, લખ્યું તું એક ગમતું નામ મેં ઉત્સાહપૂર્વક પણ, હવે લાગે છે એ દિવાલ પર ચૂનો જરૂરી છે. લખ્યું તું એક ગમતું નામ મેં ઉત્સાહપૂર્વક પણ, હવે લાગે છે એ દિવાલ પર ચૂનો જરૂરી છે. આવ્યો જરા પવન અને પડદો ખુલી ગયો, આવ્યો જરા પવન અને પડદો ખુલી ગયો, ખાલી મકાનનો ફરી ચહેરો ખુલી ગયો, આવ્યો જરા પવન અને પડદો ખુલી ગયો, ખાલી મકાનનો ફરી ચહેરો ખુલી ગયો. રસ્તા ઉપર પડી હતી એ લાશ કોઈએ, રસ્તા ઉપર પડી હતી એ લાશ કોઈએ ફૂટપાથ પર મૂકી અને રસ્તો ખુલી ગયો. રસ્તા ઉપર પડી હતી એ લાશ કોઈએ ફૂટપાથ પર મૂકી અને રસ્તો ખુલી ગયો. ના કશે પહોંચી શક્યા હાફી ગયા ને એટલે, સંજયભાઈ ના કશે પહોંચી શક્યા હાફી ગયા ને એટલે, ને અમે હાફી ગયા બેસી ગયા ને એટલે, ના કશે પહોંચી શક્યા હાફી ગયા ને એટલે, ને અમે હાફી ગયા બેસી ગયા ને એટલે, મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ, મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ, આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે. મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ, આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે. આવતા હતા કે પછી પાછા જતા હતા, આવતા હતા કે પછી પાછા જતા હતા, બેવ રીતે એ જ કાયમ ફાવતા હતા. આવતા હતા કે પછી પાછા જતા હતા, બેવ રીતે એ જ કાયમ ફાવતા હતા. જેટલું પાણી કદી પીતા નથી એ,
જેટલું પાણી કદી પીતા નથી એ એટલા એ આંસુ ક્યાંથી લાવતા હતા? જેટલું પાણી કદી પીતા નથી એ એટલા એ આંસુ ક્યાંથી લાવતા હતા? તે છતાં પણ એમના ચંપલ ઘસાયા, તે છતાં પણ એમના ચંપલ ઘસાયા, આમ તો કાયમ હવામાં ચાલતા હતા. તે છતાં પણ એમના ચંપલ ઘસાયા, આમ તો કાયમ હવામાં ચાલતા હતા. એક મટલા ને બે શેર. ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી, ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી, પાડોશવાળી છોકરી શું હિંચકે બેઠી નથી? ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી, પાડોશવાળી છોકરી શું હિંચકે બેઠી નથી? તો શું થયું, મારી તરફ જોયું નથી એણે કદી? તો શું થયું, મારી તરફ જોયું નથી એણે કદી? એવા ઘણા જે ગામ જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી. તો શું થયું, મારી તરફ જોયું નથી એણે કદી? એવા ઘણા જે ગામ જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી. અને શેર છે, વર્ષો પછી મળતા જ એ ભેટી પડી જે રીતથી, વર્ષો પછી મળતા જ એ ભેટી પડી જે રીતથી, લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી. વર્ષો પછી મળતા જ એ ભેટી પડી જે રીતથી, લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી. અમે સાથે રહીશું ને ખબર પણ નહીં પડે તમને, અમે સાથે રહીશું ને ખબર પણ નહીં પડે તમને, સતત નફરત કરીશું ને ખબર પણ નહીં પડે તમને. અમે સાથે રહીશું ને ખબર પણ નહીં પડે તમને, સતત નફરત કરીશું ને ખબર પણ નહીં પડે તમને. તમે ઊંચી કરી દિવાલ એ દિવાલની પાછળ, તમે ઊંચી કરી દિવાલ એ દિવાલની પાછળ, નવો કિલ્લો ચણીશું ને ખબર પણ નહીં પડે તમને. તમે ઊંચી કરી દિવાલ એ દિવાલની પાછળ, નવો કિલ્લો ચણીશું ને ખબર પણ નહીં પડે તમને. અને શેર છે, અમે થીજી ગયા, અમે થીજી ગયા તો ચાલવા લાગ્યા અમારી પર, અમે થીજી ગયા તો ચાલવા લાગ્યા અમારી પર, અચાનક ઓગળીશું ને ખબર પણ નહીં પડે તમને. અમે થીજી ગયા તો ચાલવા લાગ્યા અમારી પર, અચાનક ઓગળીશું ને ખબર પણ નહીં પડે તમને. નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય, નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય, અરીસા ફોડવા માટે તમારે ના જવાનું હોય. નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય, અરીસા ફોડવા માટે તમારે ના જવાનું હોય. મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ, મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ, ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય. મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ, ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય. અને શેર છે, તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત, તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત, તમાચો ચોડવા માટે તમારે ના જવાનું હોય. તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત, તમાચો ચોડવા માટે તમારે ના જવાનું હોય. નદી વહેતી હતી ખળખળ, હજી હું ત્યાં જ ઊભો છું, નદી વહેતી હતી ખળખળ, હજી હું ત્યાં જ ઊભો છું, હવે સહેજે રહ્યું ન જળ, હજી હું ત્યાં જ ઊભો છું. નદી વહેતી હતી ખળખળ, હજી હું ત્યાં જ ઊભો છું, હવે સહેજે રહ્યું ન જળ, હજી હું ત્યાં જ ઊભો છું. મેં મારા પગ નીચે ખાડો કરીને બીજ રોપ્યું હતું, મેં મારા પગ નીચે ખાડો કરીને બીજ રોપ્યું હતું, ફૂટે કેવી રીતે કુપળ, હજી હું ત્યાં જ ઊભો છું. મેં મારા પગ નીચે ખાડો કરીને બીજ રોપ્યું હતું, ફૂટે કેવી રીતે કુપળ, હજી હું ત્યાં જ ઊભો છું. એક મટલાને બેસે, હવે આખરી શ્વાસ
શક પણ ભરે છે, હવે આખરી શ્વાસ શક પણ ભરે છે, લખે ક્યાં છે કાગળ એ કાગળ ભરે છે, હવે આખરી શ્વાસ શક પણ ભરે છે, લખે ક્યાં છે કાગળ એ કાગળ ભરે છે, બધાને એ ચહેરાએ ઉજ્જળતા આપી, બધાને એ ચહેરાએ ઉજ્જળતા આપી જે ચહેરો અરીસામાં રોનક ભરે છે, બધાને એ ચહેરાએ ઉજ્જળતા આપી જે ચહેરો અરીસામાં રોનક ભરે છે. અને શેર છે, રહ્યો એના જીવનમાં અંધાર શાને, રહ્યો એના જીવનમાં અંધાર શાને, એ માણસ તો વર્ષોથી પૂનમ ભરે છે. રહ્યો એના જીવનમાં અંધાર શાને, એ માણસ તો વર્ષોથી પૂનમ ભરે છે. એક નવી ગઝલના થોડા શેર. માંગ્યો હતો મેં એક તે ઢગલા મૂકી દીધા, માંગ્યો હતો મેં એક તે ઢગલા મૂકી દીધા, રસ્તામાં જાત જાતના રસ્તા મૂકી દીધા, માંગ્યો હતો મેં એક તે ઢગલા મૂકી દીધા, રસ્તામાં જાત જાતના રસ્તા મૂકી દીધા, ભેગા કર્યા જે ફૂલ ખતરનાક રીતથી, ભેગા કર્યા જે ફૂલ ખતરનાક રીતથી, એણે નગરના ચોકમાં મડદા મૂકી દીધા, ભેગા કર્યા જે ફૂલ ખતરનાક રીતથી, એણે નગરના ચોકમાં મડદા મૂકી દીધા, વાંચ્યા નથી કદી કે ન આપ્યા છે કોઈને, વાંચ્યા નથી કદી કે ન આપ્યા છે કોઈને, ખોલી કબાટ પુસ્તકો સરખા મૂકી દીધા, વાંચ્યા નથી કદી કે ના આપ્યા છે કોઈને, ખોલી કબાટ પુસ્તકો સરખા મૂકી દીધા. અને શેર છે, થઈ સાંજમાંથી રાત તો આજે રોજ જેમ, થઈ સાંજમાંથી રાત તો આજે રોજ જેમ, વાંચીને એ જ પત્ર મેં ચશ્મા મૂકી દીધા, થઈ સાંજમાંથી રાત તો આજે રોજ જેમ, વાંચીને એ જ પત્ર મેં ચશ્મા મૂકી દીધા. અને છેલ્લો એક મટલાને બે શેર કહીને મારી વાત પૂર્ણ કરું. આગળ નહીં પાછળ નહીં, જમણે નહીં ડાબે નહીં, આગળ નહીં પાછળ નહીં, જમણે નહીં ડાબે નહીં, મારા સમયને ટેવ છે કે ચાલવું સાથે નહીં, આગળ નહીં પાછળ નહીં, જમણે નહીં ડાબે નહીં, મારા સમયને ટેવ છે કે ચાલવું સાથે નહીં, મેં એટલે એ શખ્સથી રાખ્યું હતું અંતર સદા, મેં એટલે એ શખ્સથી રાખ્યું હતું અંતર સદા, આકાશમાં રહેવું હતું પણ સૂર્યની પાસે નહીં. મેં એટલે શખ્સથી રાખ્યું હતું અંતર સદા, આકાશમાં રહેવું હતું પણ સૂર્યની પાસે નહીં. અને શેર છે, જીવતે જીવત મારી બધી ચરબી ઉતરવી જોઈએ, જીવતે જીવત મારી બધી ચરબી ઉતરવી જોઈએ, અંતે બિચારા ચાર જણ મારા લીધે થાકે નહીં, જીવતે જીવત બધી ચરબી ઉતરવી જોઈએ, અંતે બિચારા ચાર જણ મારા લીધે થાકે નહીં. ખૂબ ખૂબ આભાર. આપણે સમય બહુ જતો રહ્યો છે એટલે હું બહુ વધારે વાત નથી કરતો. હવે પછી જે કવિ છે એમને અનુરૂપ એક શેર જે એક કામ કરે છે ગઝલમાં બારીકીથી એના સંદર્ભમાં, કે જો એક લફ્ઝ કી ખુશ્બુ ન રખ સકા મહેફૂઝ, જો એક લફ્ઝ કી ખુશ્બુ ન રખ સકા મહેફૂઝ, મેં ઉસકે હાથ મેં પૂરી કિતાબ ક્યાં દેતા. તો અત્યારે આપણે ભાવેશ ભટ્ટને સાંભળવાના છે અને એ આ એક બહુ સેટાયરિકલી આ વાત કહે છે કે મંચ પરથી નીચે ઉતરવું તો, મંચ પરથી નીચે ઉતરવું તો ખૂબ કપરું ચઢાણ છે મિત્રો. ભાવેશ ભટ્ટ ગમે ત્યારે ગમે ત્યાં વહેણ બદલે તો નદીથી દૂર રહેવાનો, કે
ગમે ત્યારે ગમે ત્યાં વહેણ બદલે તો નદીથી દૂર રહેવાનું ને તમારી હેસિયત જોઈને મહેકે કળીથી દૂર રહેવાનું. ને જરાક વાર જો ગરદનને કાપતા લાગી, જરાક વાર જો ગરદનને કાપતા લાગી, મને તો એ તમારી ઉદારતા લાગી. ને પ્રયોગશાળાના ટેબલ ઉપર બે ત્રણ માળા પણ રાખે, કે પ્રયોગશાળાના ટેબલ ઉપર બે ત્રણ માળા પણ રાખે, વૈજ્ઞાનિકો શોધ નવી કરવા માટે બાધા પણ રાખે. ને કહી દે મોતને કે આવી જાય જાત ઉપર, કે કહી દે મોતને કે આવી જાય જાત ઉપર, હું રાહ જોઉં છું મોકાય વારદાત ઉપર. ને મને ક્યાં રંજ છે માથા ઉપર પડ્યાનો કઈ, કે મને ક્યાં રંજ છે માથા ઉપર પડ્યાનો કઈ, હું શોક પાડું છું વીજળીના આપઘાત ઉપર. ને ઝાકળનો જે વીમો ઉતારે, ઝાકળનો જે વીમો ઉતારે એ સુરતને ના ગણકારે. કે ઝાકળનો જે વીમો ઉતારે એ સુરતને ના ગણકારે, ને એડકી નહીં પણ એટેક આવે, કે એડકી નહીં પણ એટેક આવે જો તું મારા વિશે વિચારે. ને મુક તું પડતી હવે તારી નમાજ, કે મુક તું પડતી હવે તારી નમાજ, ક્યાંકથી રડવાનો આવે છે અવાજ. કે મુક તું પડતી હવે તારી નમાજ, ક્યાંકથી રડવાનો આવે છે અવાજ. ને રોજ હું એને બચાવું ડૂબતા, કે રોજ હું એને બચાવું ડૂબતા, તો સાલું ઘર છે કે કોઈ જહાજ. મને મને આપીને રોજની હાડ મારી, મને આપીને રોજની હાડ મારી, જવાબ આપ કે તે કઈ ધાડ મારી. કે મને આપીને રોજની હાડ મારી, જવાબ આપ કે તે કઈ ધાડ મારી. ને ઉદાસી તને મેં સ્વીકારી લીધી છે, કે ઉદાસી તને મેં સ્વીકારી લીધી છે, જરા ટેવ તું પણ હવે પાડ મારી. આ દુનિયાને જે લોકો બેઇજ્જત લાગ્યા, આ દુનિયાને જે લોકો બેઇજ્જત લાગ્યા, અમને પહેલી વાર મળ્યા અને અંગત લાગ્યા. ને જો પ્રતીક્ષાની ઋતુ આવે નહીં, જો પ્રતીક્ષાની ઋતુ આવે નહીં, જિંદગી કાચી રહે પાકે નહીં. ને આંખમાં રાખે છે અથવા દાઢમાં, કે આંખમાં રાખે છે અથવા દાઢમાં, જ્યાં ગમે છે ત્યાં મને રાખે નહીં. ને તમે કોની છબીને લૂછતા હતા, તમે કોની છબીને લૂછતા હતા, તમારા હાથ આજે ધ્રુજતા હતા. કે તમે કોની છબીને લૂછતા હતા, તમારા હાથ આજે ધ્રુજતા હતા. ને તને કોણે કહ્યું કે આવતા હતા, કે તને કોણે કહ્યું કે આવતા હતા, અમે તારી ગલીમાં ઘૂસતા હતા. ને એના ચહેરા પર આ કેવું સ્મિત છે, એના ચહેરા પર આ કેવું સ્મિત છે, જેના લીધે નગર ભયભીત છે. કે એના ચહેરા પર આ કેવું સ્મિત છે, જેના લીધે નગર ભયભીત છે. અને શિલ્પ એના જોઈ સમજાઈ ગયું, કે શિલ્પ એના જોઈ સમજાઈ ગયું, શિલ્પી પોતે ક્યાંકથી ખંડિત છે. કે શિલ્પ એના જોઈ સમજાઈ ગયું, કે શિલ્પી પોતે ક્યાંકથી ખંડિત છે. ને ધબકતા શ્વાસ લેતા
પૂતળા જોવાની આદત છે, કે ધબકતા શ્વાસ લેતા પૂતળા જોવાની આદત છે, ને પાછા એક બે નહીં કાફલા જોવાની આદત છે. ને અહીં પંખી ઉડાડો તો કોઈ જોતું નથી સાલું, કે અહીં પંખી ઉડાડો તો કોઈ જોતું નથી સાલું, અહીંયા સૌને ઉડતા છાપરા જોવાની આદત છે. ને નરકનો સાણસો જોઈને તો હસવું ના રોકાયું. તો કહે છે ને કે નરકમાં બધી સજાઓ આપે, કે નરકનો સાણસો જોઈને તો હસવું ના રોકાયું. મને તો કેવા કેવા સાણસા જોવાની આદત છે. માગવા વાળાથી જે ચીડાય છે, માગવા વાળાથી જે ચીડાય છે, બહુ સમય એનો પૂજામાં જાય છે. ને કંઈક વસ્તુ એવી પણ મેં જોઈ છે, કંઈક વસ્તુ એવી પણ મેં જોઈ છે, હાથથી નહીં આંખથી ઉચકાય છે. ને પૂજાના પથરાની પીડા જે સમજે એ સમજે, પૂજાના પથરાની પીડા જે સમજે એ સમજે, ને ઓળખને ખોયાની પીડા. ને સ્થાન મળે ના સૌને ગમતા કોઈ કપાળે, કે સ્થાન મળે ના સૌને, કોકને જ મળે, કે સ્થાન મળે ના સૌને ગમતા કોઈ કપાળે, કંકુને ચોખાની પીડા. ને મંચ મળે, માઇક મળે, શ્રોતાય મળે, એને કે મંચ મળે, માઇક મળે, શ્રોતાય મળે, અને પણ કોરસમાં ગાવાની પીડા. કે મંચ મળે, માઇક મળે, શ્રોતાય મળે, અને પણ કોરસમાં ગાવાની પીડા જે સમજે એ સમજે. ને બુદ્ધિને ક્યાંક લાગણીએ છેતરી જ હોય, બુદ્ધિને ક્યાંક લાગણીએ છેતરી જ હોય, આ એવી ભૂલ જે જે બધાએ કરી જ હોય. ને કોઈ કબૂલ થાય કોઈ નાય થાય, કોઈ કબૂલ થાય કોઈ નાય થાય, પણ પહેલા તો ત્યાં જઈને દુઆ થરથરી જ હોય. ને જોઈ છે સ્મિત કરતી ને શરમાતી જોઈ છે, કે જોઈ છે સ્મિત કરતી ને શરમાતી જોઈ છે, કોણે કહ્યું પ્રતીક્ષા ઉદાસી ભરી જ હોય. ને આંખોમાં જોઈ મારી ખબર કઈ રીતે પડી, કે આંખોમાં જોઈ મારી ખબર કઈ રીતે પડી, બોલ્યો ફકીર તારા ઘરે દીકરી જ હોય. ને એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, મેં જીવનભરે વાદળના ચાળા પાડ્યા. ને આજુબાજુની જગ્યાને સાફ કરી તો, આજુબાજુની જગ્યાને સાફ કરી તો, ડાઘાને લાગ્યું કોઈએ ડાઘા પાડ્યા. આજુબાજુની જગ્યાને સાફ કરી તો ડાગાને લાગ્યું કોઈને ડાગા પાડ્યા. અને છેલ્લે એક ગઝલના બે ત્રણ શેર, કે તરછોડી તો દુનિયા કે અપનાવો દુનિયા, જે છે આ છે. કે તરછોડી દો દુનિયા કે અપનાવો દુનિયા, જે છે આ છે, ને શું કરવાનું છે બોલો હમણાં ને હમણાં. ને સાચુકલા દર્શન આપી પણ દેશે ને તો જીરવાશે નહીં, કે સાચુકલા દર્શન આપી પણ દેશે ને તો જીરવાશે નહીં, ડાયો ડમરો થઈને કર પથ્થરની પૂજા. ને મેં ખુશખબરીને કીધું કે તારો ચહેરો કદરૂપો છે, કે મેં ખુશખબરીને કીધું કે તારો ચહેરો કદરૂપો છે, તો એ બોલી હાથ ફેરવી માથે, બેટા
કોનાથી ફાટ્યો તો સકપણનો કાગળ એ ભૂલી જઈને કોનાથી ફાટ્યો તો સકપણનો કાગળ એ ભૂલી જઈને વહેંચી લઈ એના ટુકડા અડધા અડધા. થેન્ક યુ. હમણાં તમે બે એક દિવસ પહેલા દિવ્ય ભાસ્કરમાં ફ્રન્ટ પેજ ઉપર એક સ્ટોરી જોઈ હશે કે આપણા 80% વિદ્યાર્થીઓને ગુજરાતીનો પ્રશ્ન છે, ગુજરાતી નબળું છે લોકોનું. આ વાત હરદ્વારે બહુ પહેલા લખેલી કે એના કરતા હે ઈશ્વર દે મરવાનું, એના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતી ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. તો હરદ્વાર ગોસ્વામી એમની રચનાઓ હશે. થેન્ક યુ હર્ષભાઈ. ઇન્ડિયન ક્રિકેટ ટીમના રેન્કિંગ પ્રમાણે અત્યારે ટેસ્ટ મેચમાં બેસ્ટ ટીમ તરીકે ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે. આવતીકાલે જો કોમ્પેરરનું રેટિંગ બહાર પડે તો બેસ્ટ કોમ્પેરર તરીકે હર્ષ બ્રહ્મભટ્ટનું નામ ચોક્કસ આવે. ખૂબ સુંદર સંચાલન કરી રહ્યા છે ત્યારે મારી પહેલી રચના. અત્યારે અહીંયા 12 કવિઓ છે પણ ફેસબુકની અંદર 12,000 કવિઓ એક્ટિવ છે. એ 12,000 કવિઓની સંવેદના આ રચનામાં છે. ફેસબુકનો શાયર હું છું, ફેસબુકનો શાયર, ફેસબુકનો શાયર હું છું, ફેસબુકનો શાયર, ગાડી મારી દોડે રાખે નહીં એન્જિન નહીં ટાયર. ફેસબુકનો શાયર, ફેસબુકનો શાયર હું છું, ફેસબુકનો શાયર, ગાડી મારી દોડે રાખે નહીં એન્જિન નહીં ટાયર. હું છું ફેસબુકનો શાયર, ને મીટર મેટર ખબર પડે નહીં તોય કવિનું લેબલ, મીટર મેટર ખબર પડે નહીં તોય કવિનું લેબલ, લાખ લાખ લાઈક મળે છે પૂછ ને મારું લેવલ, લાખ લાખ લાઈક મળે છે પૂછ ને મારું લેવલ, ને મોંઘી મોંઘી પેન વાપરું એથી મોંઘું ટેબલ, મોંઘી મોંઘી પેન વાપરું એથી મોંઘું ટેબલ, રોજ કેટલી કમેન્ટ કરતી દિવ્યા દક્ષા દેવલ. મોંઘી મોંઘી પેન વાપરું એથી મોંઘું ટેબલ, રોજ કેટલી કમેન્ટ કરતી દિવ્યા દક્ષા દેવલ, ને ગૂગલના ગોડાઉનેથી, ગૂગલના ગોડાઉનેથી શબ્દો કરતો હાયર હું છું, ફેસબુકનો શાયર, ગૂગલના ગોડાઉનેથી શબ્દો કરતો હાયર હું છું, ફેસબુકનો શાયર, ને કોઈ રૂપાળી દાદ મળે તો તુરંત લખતો ગીત રાત્રે 12 વાગ્યા પછી, કોઈ રૂપાળી દાદ મળે તો તુરંત લખતો ગીત, ચીટ ચેટના ચક્કર ને હું નામ આપતો પ્રીત, ને થોડું અહીંથી થોડું તઈથી સર્જનની આ રીત, પોલી ઈંટોના સથવારે ચીનની ચણતો ભીત, થોડું અહીંથી થોડું તઈથી સર્જનની આ રીત, પોલી ઈંટોના સથવારે ચીનની ચણતો ભીત, ને કોરા કાગળ જેવું જીવન, કોરા કાગળ જેવું જીવન, અંદર કશીન ફાયર હું છું, ફેસબુકનો શાયર, કોરા કાગળ જેવું જીવન, અંદર કશીન ફાયર હું છું, ફેસબુકનો શાયર, ગાડી મારી દોડે રાખે નહીં એન્જિન નહીં ટાયર હું છું, ફેસબુકનો શાયર. અને ગઝલ છે એક,
રહ્યો નથી રણકાર ધર્મનો, રહ્યો નથી રણકાર ધર્મનો, તૂટી ગયો છે તાર ધર્મનો, રહ્યો નથી રણકાર ધર્મનો, તૂટી ગયો છે તાર ધર્મનો, ને ગુરુ વર્યના ગજવામાંથી સરસર સરતો સાર ધર્મનો, ગુરુ વર્યના ગજવામાંથી સરસર સરતો સાર ધર્મનો, ને રાતે ચોર લૂંટારાઓનો, રાતે ચોર લૂંટારાઓનો, દિવસે છે અંધાર ધર્મનો, રાતે ચોર લૂંટારાઓનો, દિવસે છે અંધાર ધર્મનો, ને શંખ આરતી લઈ ઊભો છે, શંખ આરતી લઈ ઊભો છે, એ છે વહીવટદાર ધર્મનો, શંખ આરતી લઈ ઊભો છે, એ છે વહીવટદાર ધર્મનો, ને બાકી સગળે મંદી મંદી ધંધો ધમધોકાર ધર્મનો, બાકી સગળે મંદી મંદી ધંધો ધમધોકાર ધર્મનો, ને બહુ નાજુક શેર કહું છું કે રાખો એને રામ ભરોસે, રાખો એને રામ ભરોસે, માણસ છે બીમાર ધર્મનો, રાખો એને રામ ભરોસે, માણસ છે બીમાર ધર્મનો, ને વાલ્મીકી ને વ્યાસ બને છે, છેલ્લું શેર, વાલ્મીકી ને વ્યાસ બને છે, વાલ્મીકી ને વ્યાસ બને છે, જેણે ખાધો માર ધર્મનો, વાલ્મીકી ને વ્યાસ બને છે, જેણે ખાધો માર ધર્મનો, રહ્યો નથી રણકાર ધર્મનો, તૂટી ગયો છે તાર ધર્મનો. અને પછીની એક રચના કે ભીની આંખો કોરા ખેતર શું કરવાનું, ભીની આંખો કોરા ખેતર શું કરવાનું, વરસાદ પડ્યો દરિયા ઉપર શું કરવાનું, ભીની આંખો કોરા ખેતર શું કરવાનું, વરસાદ પડ્યો દરિયા ઉપર શું કરવાનું, ને ખૂબ જ મસળી હોય જેમણે ફૂલ પાંદડી, ખૂબ જ મસળી હોય જેમણે ફૂલ પાંદડી, એ જ હાથને મળશે અત્તર શું કરવાનું, ખૂબ જ મસળી હોય જેમણે ફૂલ પાંદડી, એ જ હાથને મળશે અત્તર શું કરવાનું, ને કાણા વાળી ચાદર માંથી જોયું તું જે, કાણા વાળી ચાદર માંથી જોયું તું જે, સ્વપ્ન હતું એ ખૂબ જ સુંદર શું કરવાનું, કાણા વાળી ચાદર માંથી જોયું તું જે, સ્વપ્ન હતું એ ખૂબ જ સુંદર શું કરવાનું, ને પાપ કર્યું ના એકે મેં તો એમ કહીને, પાપ કર્યું ના એકે મેં તો એમ કહીને, ઈશુ જ ફેંકે પહેલો પથ્થર શું કરવાનું, પાપ કર્યું ના એકે મેં તો એમ કહીને, ઈશુ જ ફેંકે પહેલો પથ્થર શું કરવાનું, ને કોઈ કરતા કોઈ નીચે દેખાતું ના, કોઈ કરતા કોઈ નીચે દેખાતું ના, સ્થાન બનાવી એવું અધર શું કરવાનું, કોઈ કરતા કોઈ નીચે દેખાતું ના, સ્થાન બનાવી એવું અધર શું કરવાનું, ભીની આંખો કોરા ખેતર શું કરવાનું, વરસાદ પડ્યો દરિયા ઉપર શું કરવાનું. છેલ્લે કચાંદસ, તારાથી છૂટા પડવું એટલે, તારાથી છૂટા પડવું એટલે પર્વતથી નદીનું છૂટવું,
કાચના વાસણનું હાથથી વછૂટવું, કોઈ બંધાણીનું અફીણ વગર ફીણ ફીણ થઈ તૂટવું, અણી પર આવેલી કવિતાના સમયે શાહીનું ખૂટવું, તારાથી છૂટા પડવું એટલે તારાનું છૂટા પડવું આકાશેથી, તન અને વતન વચ્ચેની ખાલી જગ્યા, મોર અને કલશોર વચ્ચેની ખાલી જગ્યા, નાસ્તિક અને સ્વસ્તિક વચ્ચેની ખાલી જગ્યા, ચરસ અને ચરમ વચ્ચેની ખાલી જગ્યા, ખાલી જગ્યાની ખાલી જગ્યા. તારાથી છૂટા પડવું એટલે માહેલાના મેળામાં સંવેદનથી છૂટા પડવું, સમય સામે જુઠ્ઠા પડવું, સીવડાવેલ વસ્ત્રમાંય મોટા પડવું, જમીન પર સૂતા હોઈએ છતાં પડવું. સમય સામે જુઠ્ઠા પડવું, સીવડાવેલ વસ્ત્રમાંય મોટા પડવું, જમીન પર સૂતા હોઈએ છતાં પડવું, તારાથી છૂટા પડવું એટલે પોતાની જાતથી છૂટા પડવું, આંખોની અંદર જ આંસુ થઈ દડ્યા કરવું, દિવાલ થઈ ગયેલી દિશા સામે લડ્યા કરવું, ખાલી પાના રોગથી સડ્યા કરવું, આક્રોશને આવડ્યા કરવું, ખાલી પાના રોગથી સડ્યા કરવું, આક્રોશને આવડ્યા કરવું. તારાથી છૂટા પડવું એટલે રૂબરૂ આવને વિગતવાર કહીશ. સામાન્ય રીતે સંચાલક સંચાલન દરમિયાન તો બોલબોલ કરતા જ હોય, પાછા પોતે કવિતા પણ વાંચતા હોય, એટલે હું એવું નથી કરવાનો. આપણે રાજેન્દ્ર શુક્લને છેલ્લે સાંભળીએ અને એમને માટે એક જ શેર મારે કહેવો છે. જે ગઝલ એમણે ગઝલમાં જે કામ કર્યું છે, જે રીતે એમણે ગઝલો લખી છે, બધા એક ખરેખર જેને કહેવાય ને કે આખો અભ્યાસક્રમ એમની ગઝલોનો થઈ શકે, એટલું સુંદર કામ એમણે કર્યું છે. આંખે ભી ખોલની પડતી હૈ રોશની કે લીએ, આંખે ભી ખોલની પડતી હૈ રોશની કે લીએ, સિર્ફ સૂરજ નિકલને સે અંધેરા નહીં જાતા. તો એમની ગઝલો વાંચવાથી ગઝલ કોને કહેવાય એની રોશની મળી શકે નવા ગઝલકારોને. અને એમનો એક શેર અને એમને હું કાવ્યપાઠ માટે કહું કે નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં, નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં, હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. રાજેન્દ્ર શુક્લ. ઓમ શાંતિ. આ એક ગઝલ જેની ઘણા વખતથી સતત ફરમાઈશ થઈ છે, પણ એ વખતે એ ગઝલ મારી પાસે હોતી નથી, એટલે આજે હર્ષભાઈની ફરમાઈશ અનેક વાર થયા કરી છે અને એ વખતે મારી પાસે હોય નહીં એ ગઝલ. ઝીણી નજરે એ પણ જુઓ, ઝીણી નજરે એ પણ જુઓ, શ્રીફળ ક્યાં ફેંકે છે ભૂવો. ઝીણી નજરે એ પણ જુઓ, શ્રીફળ ક્યાં ફેંકે છે ભૂવો. કોણે કીધું ડૂબી મરવું, કોણે કીધું ડૂબી મરવું, હોય ભલે બાપાનો કૂવો.
કોણે કીધું ડૂબી મરવું હોય ભલે બાપાનો કૂવો, ચાંદણ ચુંદણ ક્યાં લગ ચાલે, ચાંદણ ચુંદણ ક્યાં લગ ચાલે, છતની વચ્ચો વચ્ચે ચૂવો, ચાંદણ ચુંદણ ક્યાં લગ ચાલે, છતની વચ્ચો વચ્ચે ચૂવો. જોજે સેજે મોઢું બગડે, જોજે સેજે મોઢું બગડે, પીવાનો છે કડવો ડૂવો, જોજે સેજે મોઢું બગડે, પીવાનો છે કડવો ડૂવો. ને શેર છે, પતરાળાની બહાર ન જોવું, પતરાળાની બહાર ન જોવું, પારકે ભાણે મોટો પૂવો, પતરાળાની બહાર ન જોવું, પારકે ભાણે મોટો પૂવો. અને શેર છે, વણતા કેમે પાર ન આવ્યો, વણતા કેમે પાર ન આવ્યો, બહુ મોટો લઈ લીધો લુવો. હા, આપણો આપણો પરિગ્રહ પરિગ્રહ એટલો હોય ઘણી વાર કે આપણે પહોંચી ન વળીએ. વણતા કેમે પાર ન આવ્યો, બહુ મોટો લઈ લીધો લુવો. હળવે હળવે તરીને ચાલો, હળવે હળવે તરીને ચાલો, આંગણમાં છે મોટો ઢૂવો, હળવે હળવે તરીને ચાલો, આંગણમાં છે મોટો ધુવો, મોટો ધુવો. ધંધો કેવો ધૂળ ધોયાનો, ધંધો કેવો ધૂળ ધોયાનો, ધૂળમાં ધૂળથી ધૂળને ધુવો. ધંધો કેવો ધૂળ ધોયાનો, ધૂળમાં ધૂળથી ધૂળને ધુવો. દુનિયા બુનિયા કઈ ના ડૂબ્યું, દુનિયા બુનિયા કઈ ના ડૂબ્યું, અમથું અમથું તું કામ હુવો. આપ મુવે પછી ડૂબી ગઈ દુનિયા, સાચું નથી? દુનિયા બુનિયા કઈ ના ડૂબ્યું, અમથું અમથું તું કામ હુવો. ઓચિંતું પડતું ના મેલો, ઓચિંતું પડતું ના મેલો, સુવો તો બેસીને સુવો. ઓચિંતું ઓચિંતું પડતું ના મેલો, સુવો તો બેસીને સુવો. અને શેર છે, વેણ અમારું અજાણતાએ, વેણ અમારું અજાણતાએ, ના કાંઈ દુભવો કે દુવો, વેણ અમારું અજાણતાએ, ના કાંઈ દુભવો કે દુવો. શેર છે, છાનું છપનું જે આવે છે, આ બહુ સૂક્ષ્મ છે, છાનું છપનું જે આવે છે એને છાનું છપનું છુવો, છાનું છપનું જે આવે છે એને છાનું છપનું છુવો. આપણ કેદી હતા લખે સર, આપણ કેદી હતા લખે સર, ખવરાવો ખાવો ને ખુવો, આપણ કેદી હતા લખે સર, ખવરાવો ખાવો ને ખુવો. અને શેર છે, તું તારું ઠેકાણું કહી દે, તું તારું ઠેકાણું કહી દે, ક્યાંય નતો તો ક્યાંથી હુવો, તું તારું ઠેકાણું કહી દે, ક્યાંય નતો તો ક્યાંથી હુવો. એમ જ તારું નામ રટું છું, એમ જ તારું નામ રટું છું, ઢૂ 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 કરતો જેમ ઢૂવો, એમ જ તારું નામ રટું છું, ઢૂ 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 કરતો જેમ ઢૂવો, એમ જ તારું નામ રટું છું. બીજી એક કઝ સંભળાવું, તું ક્ષિતિજનું આર પાર શોધી કાઢ, તું ક્ષિતિજનું આર પાર શોધી કાઢ, એ જ છે ખરો પ્રકાર શોધી કાઢ, તું ક્ષિતિજનું આર પાર શોધી કાઢ, એ જ છે ખરો પ્રકાર
શોધી કાઢ, દૃશ્ય દિશતા અપાર શોધી કાઢ, દૃશ્ય દિશતા અપાર શોધી કાઢ, ક્યાં છુપાયો દેખનાર શોધી કાઢ, દૃશ્ય દિશતા અપાર શોધી કાઢ, ક્યાં છુપાયો દેખનાર શોધી કાઢ, સૂક્ષ્મમાંય સૂક્ષ્મ ભાર, સૂક્ષ્મમાંય સૂક્ષ્મ ભાર શોધી કાઢ, સૂક્ષ્મમાંય સૂક્ષ્મ ભાર શોધી કાઢ, સૂક્ષ્મતર હશે ઉગાર શોધી કાઢ, સૂક્ષ્મમાંય સૂક્ષ્મ ભાર શોધી કાઢ, સૂક્ષ્મતર હશે ઉગાર શોધી કાઢ, આમ ના લગાડવાર શોધી કાઢ, આમ ના લગાડવાર શોધી કાઢ, વક્ત ના બગાડ્યાર શોધી કાઢ. આમ ના લગાડવાર શોધી કાઢ, વક્ત ના બગાડ યાર શોધી કાઢ, આખરી અફર પ્રહાર શોધી કાઢ, આખરી અફર પ્રહાર શોધી કાઢ, શબ્દ એક ધારદાર શોધી કાઢ, આખરી અફર પ્રહાર શોધી કાઢ, શબ્દ એક ધારદાર શોધી કાઢ, વાજતી સતત સિતાર શોધી કાઢ, વાજતી સતત સિતાર શોધી કાઢ, છેડવા પડે ન તાર શોધી કાઢ, વાજતી સતત સિતાર શોધી કાઢ, છેડવા પડે ન તાર શોધી કાઢ, એ નથી કશે બહાર શોધી કાઢ, એ નથી કશે બહાર શોધી કાઢ, અંતરે વસ્યો ઉદાર શોધી કાઢ, એ નથી કશે બહાર શોધી કાઢ, અંતરે વસો ઉદાર શોધી કાઢ, ક્યાં છે દ્વાર કે દીવાર શોધી કાઢ, ક્યાં છે દ્વાર કે દીવાર શોધી કાઢ, છે અનન્ય એકવાર શોધી કાઢ, ક્યાં છે દ્વાર કે દીવાર શોધી કાઢ, છે અનન્ય એકવાર શોધી કાઢ, જે વરસતી એક ધાર શોધી કાઢ, જે વરસતી એક ધાર શોધી કાઢ, એ કૃપા એ સ્રોત સાર શોધી કાઢ, જે વરસતી એક ધાર શોધી કાઢ, એ કૃપા એ સ્રોત સાર શોધી કાઢ, વ્યર્થનો ન કર વિચાર શોધી કાઢ, વ્યર્થનો ન કર વિચાર શોધી કાઢ, શું સાર શું અસાર શોધી કાઢ, વ્યર્થનો ન કર વિચાર શોધી કાઢ, શું છે સાર શું અસાર શોધી કાઢ, લુપ્ત જે કંઈ લગાર શોધી કાઢ, લુપ્ત જે કંઈ લગાર શોધી કાઢ, ક્યાં કંઈક યાદગાર શોધી કાઢ, લુપ્ત જે કંઈ લગાર શોધી કાઢ, ક્યાં કંઈક યાદગાર શોધી કાઢ, જે ખુલ્યા પછી કદી ન બંધ થાય, જે ખુલ્યા પછી કદી ન બંધ થાય, તું કોક એવું દ્વાર શોધી કાઢ, જે ખુલ્યા પછી કદી ન બંધ થાય, તું કોક એવું દ્વાર શોધી કાઢ, આઠ આટલું ઉદાસ આસપાસ, આઠ આટલું ઉદાસ આસપાસ, આ બધાની સારવાર શોધી કાઢ, આઠ આટલું ઉદાસ આસપાસ, તું બધા આ બધાની સારવાર શોધી કાઢ, લે બધું એકવાર ખોઈ નાખ, લે બધું એકવાર ખોઈ નાખ, શેષ શું બચ્યું ધરાર શોધી કાઢ, લે બધું એકવાર ખોઈ નાખ, શેષ શું બચ્યું ધરાર શોધી કાઢ, તું સ્વયં અનંત તેજની લકીર, તું સ્વયં અનંત તેજની લકીર, ક્યાં લગી છે અંધકાર શોધી કાઢ, તું સ્વયં અનંત તેજની લકીર, ક્યાં લગી છે અંધકાર શોધી કાઢ, કાલ ઉગતા જ થઈ જવાની આજ, કાલ ઉગતા જ થઈ જવાની આજ, આજનો જ રોજગાર શોધી કાઢ, કાલ ઉગતા જ થઈ જવાની આજ,
આજનો જ રોજગાર શોધી કાઢ. આ ક્ષણે જ પૂર્ણ કર બધો હિસાબ, આ ક્ષણે જ પૂર્ણ કર બધો હિસાબ, કેટલું છે ક્યાં ઉધાર શોધી કાઢ. આ ક્ષણે જ પૂર્ણ કર બધો હિસાબ, કેટલું છે ક્યાં ઉધાર શોધી કાઢ. શેર છે સાવ એકલા જ પંથ છે કપાય, સાવ એકલા જ પંથ છે કપાય, સોબતી તું જાનદાર શોધી કાઢ. સાવ એકલા જ પંથ છે કપાય, સોબતી તું જાનદાર શોધી કાઢ. ને છેલ્લો શેર છે જીતશે રમત રમત મહી જ યુદ્ધ, જીતશે રમત રમત મહી જ યુદ્ધ, સારથી તું શાનદાર શોધી કાઢ. જીતશે જીતશે રમત રમત મહી જ યુદ્ધ, સારથી તું શાનદાર શોધી કાઢ. તું ક્ષિતિજનું આરપાર શોધી કાઢ, એ જ છે ખરો પ્રકાર. ગઝલકાર મિત્રોને આ છંદમાં બીજી કોઈ ગઝલ મળે તો શોધવા વિનંતી. તો બસ આપનો ખૂબ આભાર. આપણે બહુ પ્રેમથી મુશાયરો માણ્યો, બધા કવિઓને પ્રોત્સાહિત કર્યા, યોગ્ય જગ્યાએ દાદ આપી. થેન્ક્સ અ લોટ. ફરી પાછા મળીશું આપણે. થેન્ક યુ.